गुजराती मुख्य परीक्षा की जो अपने बात करिए तो जीपीएससी क्लास 1-2 ની અંતર્ગત આવનારી ક્લાસ 1-2 ની જે મુખ્ય પરીક્ષા છે તો આ પરીક્ષાની અંદર આપની સ્ટ્રેટેજી કઈ રીતની હોય આ પરીક્ષાની અંદર આપના અલગ અલગ ફોર્મેટ્સ છે તો એ ફોર્મેટ્સનો બેઝિક ઓવરવ્યૂ કઈ રીતનો હોય એના વિશેનો આખો આ લેક્ચર થવા જઈ રહ્યો છે તો આ લેક્ચરની અંદર તમારો સિલેબસ દરેકે દરેક ફોર્મેટથી લઈને પ્રીવિયસ યરના પેપર તો આટલી બાબત આજના લેક્ચરની અંદર કવર કરેલી છે તો શરૂઆત કરીએ આપણે ગુજરાતી મુખ્ય પરીક્ષાથી તો સૌપ્રથમ જ્યારે આપણે પરીક્ષાની તૈયારી કરતા હોઈએ તો આપણે બે વસ્તુ ખાસ સમજી લેવી જરૂરી છે એ છે આપણો સિલેબસ અને બીજું છે એ આપણા પ્રીવિયસ યરના પેપર્સ જો આ બંનેની ક્લિયર કટ આપણને ઇન્ફોર્મેશન હશે તો આપણે પ્રિપરેશનની ડાયરેક્શન આપણને ખબર પડશે પ્રિપરેશનનું ડેપ્થનેસ આપણને ખબર પડશે અને એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આપણે એની આના સિલેબસથી તો સિલેબસમાં ક્લિયર કટ લખીને આપેલું છે કે આ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે અને ગુણ છે તે 150 માર્કનું આખું પેપર હશે અને સમય એના માટેનો 3 કલાકનો આપવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો સિલેબસ જે છે એ આ રીતે વેલ ડિફાઈન કરીને આપવામાં આવ્યો છે આ સિલેબસ અંતર્ગત આપણે અલગ અલગ 12 ફોર્મેટ્સ લખવાના છે અને એક વ્યાકરણનો પ્રશ્ન આવી રીતે પૂછવામાં આવે છે તો સૌપ્રથમ જે પ્રશ્ન જે છે એ નિબંધનો પૂછવામાં આવે છે અને નિબંધ વિશેનો જે અભાવ છે આપણે ડિટેલમાં જોઈશું ત્યાર પછીનો જે પ્રશ્ન છે તે વિચાર વિસ્તાર પૂછવામાં આવે છે ત્યાર પછી સંક્ષેપીકરણ ત્યાર પછી ગદ્ય સમીક્ષા ત્યાર પછી ઔપચારિક ભાષણ ત્યાર પછી અથવા તો પત્રકાર પરિષદ પણ એમાં પૂછવામાં આવે છે અને ત્યાર પછીની વાત જે છે કે નિવેદન તો આ રીતના 6 ફોર્મેટ્સ જે છે તે અલગ અલગ રીતે પૂછવામાં આવે છે ત્યાર પછી આનાથી આગળની વાત કરીએ તો એ છે કે પત્ર લેખન ચર્ચાપત્ર દ્રશ્ય આલેખન અહેવાલ લેખન સંવાદ કૌશલ્ય અને છેલ્લે ભાષાંતર તો આવી રીતે કુલ 12 ફોર્મેટ પૂછવામાં આવે છે એ 12 ફોર્મેટના માર્ક જે છે એ પણ અલગ અલગ ફોર્મેટ માટે અલગ અલગ છે કોઈના 10-10 માર્ક જે 150 માર્કનો જે પ્રશ્ન 150 શબ્દોનો જે પ્રશ્ન હશે ત્યાં 10 માર્ક હશે અને આનાથી વધારે શબ્દોનો પ્રશ્ન હશે અથવા તો અલગ કોઈ ફોર્મેટ હશે એઝ લાઈક નિબંધની વાત કરીએ તો એ 20 માર્કના આ અલગ અલગ પ્રશ્નો અવેલેબલ હશે તો આ વાત થઈ એના બેઝિક સિલેબસની હવે આપણે વાત કરવાની છે સિલેબસની અંદર જે બાબતો લખીને આપવામાં આવી છે ફોર એક્ઝામ્પલ માનો કે નિબંધનો આપણે સિલેબસ આપ્યો છે તો અહીંયા સ્પષ્ટ સૂચના લખેલી છે કે 5 પૈકી કોઈ પણ એક નિબંધ લખવાનો છે તો 5 અલગ અલગ નિબંધ આપવામાં આવેલા હશે હવે એમાંથી આપણે એક પસંદ કરીને એક જ નિબંધ લખવાનો છે તો આ નિબંધ ઓછામાં ઓછા 250 શબ્દો અને વધુમાં વધુ 300 શબ્દોની મર્યાદામાં લખવાનો છે અને એ લખવા બદલ મહત્તમ 20 માર્ક્સ એમાંથી મળી શકે છે હવે આ જે 5 નિબંધ છે એ કયા કયા ક્ષેત્રમાંથી પૂછવામાં આવશે એઝ લાઈક એ વર્ણનાત્મક હોઈ શકે છે એ કોઈ વિશ્લેષણાત્મક હોઈ શકે છે કોઈ ચિંતનાત્મક અથવા તો કરંટ અફેર્સ બેઝ નિબંધ હોઈ શકે છે તો આ વાત કોની થઈ આ થઈ નિબંધના એક ફોર્મેટની તો આવી રીતે આપણે એક એક ફોર્મેટને અહીંયા આગળ આજના લેક્ચરમાં ડિટેલમાં જોવાનું છે તો શરૂઆત એની કરીએ તો સૌપ્રથમ શરૂઆત કરીએ નિબંધની તો નિબંધ આપણે 250 થી 300 શબ્દોમાં લખવાનું છે તો પ્રશ્ન પહેલો જ આવશે કે 5માંથી એક નિબંધ આપણે પસંદ કરવાનો છે તો કેવો નિબંધ પસંદ કરવો જોઈએ કે જેનાથી આપણે આપણું બેસ્ટ આપી શકીએ અને બેસ્ટ માર્ક આપણે ગેઇન કરી શકીએ તો એનો જવાબ છે બંધારણ આધારિત કોઈ નિબંધ હોય કોઈ કરંટ અફેર્સ બેઝ નિબંધ હોય કોઈ એવો નિબંધ હોય કે જેમાં આપણે અલગ અલગ ડાયમેન્શન્સ આપી શકીએ એવો નિબંધ હોય કે જેમાં આપણે આપણે પોતાના વ્યૂ પોઈન્ટ એના અંદર દર્શાવી શકીએ કોઈ એક ફોર્મ સ્ટેન્ડ લઈ શકે જો આવો નિબંધ આપણે લખી શકતા હોય તો એને આપણે ફર્સ્ટ અને ફોરમોસ્ટ પ્રાયોરિટી આપવી જોઈએ એમાં અગત્યનો મુદ્દો હું તો વાત એટલા માટે કરું છું કે બંધારણનો જો આધાર લીધો હોય તો આપણે બંધારણમાં આર્ટિકલ્સ લખી શકીએ છીએ બંધારણીય સંસ્થાનો ઉલ્લેખ કરી શકીએ છીએ સ્ટેચ્યુટરી બોડીઝનો આપણે ઉલ્લેખ કરી શકીએ છીએ આના સિવાય અધર જે પેરામીટર્સ છે એ પણ એમાં આપણે એની અંદર નોંધ કરીને એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન આપણે આપી શકીએ છીએ જો આવી એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન મળતી હોય તો એ માર્ક્સ આપવા માટે એ મેક્સિમમ એને એના ઉપર અટેન્શન જશે તો શું થશે એટલીસ્ટ 50% માર્ક્સ તો તમને મળશે જ તમે કદાચ બંધારણનો નિબંધ પસંદ કર્યો અને ગમે તેટલો કદાચ લો ક્વોલિટીનો નિબંધ લેખો તો તમે 50% માર્ક્સ તો તમને મળશે પરંતુ જો તમે એમાં બેસ્ટ નિબંધ લખીને જાઓ છો તો 20માંથી 12, 13, 14, 15 માર્ક્સ સુધી તમે પહોંચી શકો છો અને આ માર્ક એ અધર 2-3 ફોર્મેટના માર્કના સરવાળા બરાબર થઈ જશે આ રીતનો નિબંધ આપણને માર્ક અપાવી શકે છે એટલા માટે આવા પોઈન્ટ ઓફ વ્યૂ એને પહેલાં પ્રાયોરિટી આપવાની ઘણીવાર એવું પણ થશે કે આમાંથી એક પણ નહીં હોય
અલગ જ નિબંધ આખા પૂછવામાં આવ્યા છે તો એ તો આપણા માટે મજબૂરી થઈ, તો એમાંથી તો પછી જે છે એમાંથી સિલેક્ટ કરવાનું રહેશે, પરંતુ જ્યાં ચોઈસ મળતી હોય તે આપણે આને પ્રાધાન્ય આપીશું. હવે માનો કે લખવાની આપણે શરૂઆત કરીએ છીએ, તો આપણો નિબંધ જે છે એમાં આપણે શરૂઆતમાં પ્રસ્તાવના લખીએ, વચ્ચેનો જે આખો સેક્શન જે છે જ્યાં આપણે આપણા ડાયમેન્શન્સ આપવાના છે, જ્યાં આપણે પોતાના વ્યૂઝ દર્શાવવાના છે, જ્યાં ફેક્ટ ડેટા એનાલિસિસ આપવાનું છે એ આપણે બોડી સેક્શનમાં લખવાનું છે, અને અલ્ટિમેટ વે ફોરવર્ડ આપી અને કન્ક્લુડિંગ સેક્શન આપણે કરવાનું છે, એટલે કે સમાપન લખવાનું છે કે ખરેખર વ્યવસ્થાઓ કેવી હોવી જોઈએ. ખરેખર પ્રશ્નની ડિમાન્ડ હતી, એ ડિમાન્ડને અનુકૂળ ભારતની જે સ્થિતિ છે એ હાલમાં છે કે કેમ, અથવા એમાંથી આગળ વધવું હોય તો શું કરવું જોઈએ, આ બાબતનું સમાપન એની અંદર દર્શાવવાનું છે. ત્યાર પછી માનો કે અમુક બાબત એ ઘણીવાર એવી પણ હશે, ઘણા વિદ્યાર્થી એવું પણ કરતા હશે કે જ્યાં પોતાનો નિબંધ લખવાનો હશે તો આ નિબંધમાં એ શું કરશે, પોતાને જેટલો ખ્યાલ છે એટલું લખશે, આના સિવાય એ ઇમેજનરી બાબતો પર વધારે ફોકસ કરશે કે આવું આવું હોવું જોઈએ, આટલું સારું હોવું જોઈએ. તો એ મતલબ શું થયું કે પોતાના કલ્પનાના ઘોડાઓ દોડાવવાનો પ્રયત્ન કરશે. તો એ બાબત તો એક પક્ષ થયો, પરંતુ એક્ઝામ શું ડિમાન્ડ કરે છે, કોર કન્ટેન્ટ ડિમાન્ડ કરે છે. એક્ઝામને તમને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એનું બેઝિક કોર કન્ટેન્ટ જેટલું સ્ટ્રોંગ, જેટલું વધારે આપી શકો એની ડિમાન્ડ છે, એટલા જ વધારે તમને માર્ક્સ આમાંથી મળશે. એટલા માટે કલ્પના ઓછી અને કન્ટેન્ટ વધારે. ત્યાર પછીની જો વાત કરીએ તો સમસ્યાના સમાધાન ઉપરની આપણે વાત કરવાની છે, કારણ કે પ્રોબ્લેમ તો હજારો ઘણા છે. સમાધાન શું, એમાં ગ્રાઉન્ડ લેવલે શું ઇમ્પ્લિમેન્ટ થઈ શકે એવા વ્યવહારિક સમાધાન આપણે આપી શકીએ એ તો ધી બેસ્ટ, અને એનાથી આગળ વધી અને એક આદર્શાત્મક સમાધાન પણ શું હોવા જોઈએ, આવી બાબતો જો પણ આપણે દર્શાવી દઈએ તો પણ એ આપણા માટે ખૂબ અગત્યની સાબિત થઈ શકે અને એ આપણા માર્કમાં રિફ્લેક્ટ કરશે. તો આ બધી બાબત થઈ ઓવરઓલ નિબંધને લગતી. જ્યારે આપણે ડિટેલ લેક્ચર્સ બધા જોઈશું તો એના અંદર આપણે એક એક બાબત ઉપર વિસ્તૃત કરી અને એમાં એક્ઝેક્ટ જવાબ સાથે આપણે જોઈશું કે ખરેખર પ્રસ્તાવના કેવી હોય, ખરેખર બોડી કઈ રીતે લખાય, ખરેખર સમાપન કઈ રીતે લખાય. તો એ જીપીએસસી ઓનલાઈનની જે આખી જે ગુજરાતી મેઇન્સની જે આખી સિરીઝ જે છે એના અંતર્ગત આ એક ફોર્મેટ ઉપર સ્પેસિફિકલી બે બે કલાક ત્રણ ત્રણ કલાકના અલગ અલગ લેક્ચર્સ હશે. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો નેક્સ્ટ ફોર્મેટની વાત કરીએ તો નેક્સ્ટ ફોર્મેટ જે છે વિચાર વિસ્તાર, અને વિચાર વિસ્તાર આપણે 150 શબ્દોની મર્યાદામાં આપણે લખવાના છે અને એ બદલ આપણને મેક્સિમમ 10 માર્ક મળી શકે છે. આપણને એક્ઝામની અંદર કુલ 3 વિચાર વિસ્તાર આપ્યા હશે, એ 3માંથી 2 લખવાના છે. ખાસ યાદ રાખવાનું છે ક્લાસ 1-2ની જે પરીક્ષા છે એમાં 3માંથી 2 લખવાના છે, જ્યારે ડીવાયસો એસટીઆઈની જે પરીક્ષા હશે એના અંદર 2 આપવામાં આવેલા છે, 2માંથી 1 લખવાના છે, બંનેના 10 જ માર્ક છે. તો એવું કન્ફ્યુઝન ના થાય, કારણ કે આ ક્લાસ 1-2ની મેઇન્સ પરીક્ષા છે, ઘણા વિદ્યાર્થીઓને આવું થતું હોય છે. આગળ જે એકાઉન્ટ ઓફિસરની ક્લાસ 2ની જે મેઇન્સ પરીક્ષા લેવામાં આવેલી હતી એમાં સૂચનામાં ક્યાંક ને ક્યાંક ખામી જોવા મળી હતી, જેથી વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થયા હતા. સૂચનામાં એવું લખ્યું હતું 3માંથી 1 લખવાનો છે, સિલેબસમાં એવું આપેલું હતું 3માંથી 2 લખવાના છે. તો આપણે પેપરને ફોલો કરવું કે સિલેબસને ફોલો કરવું, આવી ટ્રેજેડીમાં આપણે ન ફસાઈએ એટલા માટે અહીંયા આપેલું છે 3માંથી આપણે 2 લખવાના છે અને બંનેના 5-5 માર્ક છે. ઓકે, ત્યાર પછી આગળ વાત વધીએ તો વિષયની પસંદગી કેવી રીતે કરવી જોઈએ. તો જ્યારે આપણે વિચાર વિસ્તારની વાત કરતા હોઈએ તો વિચાર વિસ્તારમાં આપણને જે કાવ્ય પંક્તિ સૂક્તિ અથવા તો જે વિચાર આપવામાં આવ્યો છે એને આપણે ડિટેલમાં સમજાવવાનો છે, એને આપણે પોતાના શબ્દોમાં પોતાના વ્યૂથી અને એને સમજાવતી અધર બીજી જો કાવ્ય પંક્તિ સૂક્તિ ઉક્તિ હોય તો એ આપણે આપવાની છે. તો એનો મતલબ શું થયો કે સરળ શબ્દોમાં સમજાવી શકાય એવા વિષયને આપણે પસંદ કરવો જોઈએ. પણ ઘણીવાર એવું પણ થતું હોય કે એક પણ વિષય સરળ જ નહીં હોય, આવા સમયે શું કરવાનું છે, બેસ્ટ પોસિબલ ટ્રાય કરવાની છે અને છોડી નથી દેવાનો. જેટલું સમજાયું હોય એટલી ટ્રાય કરવાની છે, એટલીસ્ટ બની શકે કે 10માંથી જો માર્ક ડિવાઈડ કરીએ તો 5માંથી આપણને મિનિમમ 1 માર્ક કે 2 માર્ક મળતા હોય તો 2 વત્તા 2 એટલે 4 થશે, અને એ છેલ્લે જ્યારે માર્કનો સરવાળો થશે ત્યારે ખ્યાલ આવશે કે મેરિટમાં કેવી ભયંકર કોમ્પિટિશન હશે. તો મતલબ આપણી પાસે 2 ચોઈસ છે, જ્યારે આપણે સરળ શબ્દોમાં સમજાઈ શકે એવું મળતું હોય તો એ પસંદ કરીએ, અધરવાઇઝ આપણે બેસ્ટ ટ્રાય કરીને આપણે એને સમજાવવાનો પ્રયત્ન કરીએ. એના ફોર્મેટની જો આપણે વાત કરીએ તો વિચાર વિસ્તારને એક વિચાર વિસ્તારને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, જેમાં સૌપ્રથમ પહેલું છે અર્થ, જેના અંતર્ગત આપણે જે કાવ્ય પંક્તિ આપી છે એ વાંચવાથી આપણને શું ખબર પડી છે, બસ આટલું જ સમજાવવાનું છે. એની 2-3 લાઇનમાં આપણે એનું વર્ણન કરવાનું છે, એ શરૂઆતમાં થયો અર્થ.
त्यार पछी छे विस्तार, एटले के काव्य पंक्ति बे लाइन में आपेली होय तो पहली लाइन शुं कहेवा मांगे छे ए समझाओ, एकाद उदाहरण आपो। बीजी लाइन शुं कहेवा मांगे छे ए समझाओ, एकाद उदाहरण आपो। सामे बीजी कोई काव्य पंक्ति के उक्ति लखो तो ए अहीं आगळ आपवानो छे। आ जे सेक्शन जे छे विस्तार ने आज मोस्ट इम्पोर्टंट सेक्शन छे। अने त्रीजो जे सेक्शन जे छे ए बोध के आ उपरोक्त सूक्तिमांथी शुं समझवा मळ्युं, आ काव्य पंक्ति कयो बोध आपवा मांगे छे, शुं समझाववा मांगे छे। तो एवी रीते अर्थ विस्तार अने बोध एम त्रण भाग में आ विचार विस्तार लखवानो छे। अने अगत्यनी वात करीए तो विचार विस्तार में केवुं थशे के त्रण पेज आपणने आपेला छे, त्रण पेज में 150 शब्दों लखवाना छे। इट इज मोस्ट डिफिकल्ट टास्क, केम तो वधारे शब्दों आपणाथी अपाई जशे। तो आवा समये जयरे विचार विस्तार में वधारे शब्दों अपाता होय छे तो जे विद्यार्थीओ जे फर्स्ट टाइम एक्जाम लखी रह्या होय अथवा तो जेनी राइटिंग स्पीड धीमी हशे आवा विद्यार्थीनुं पेपर पूरुं करवामां तकलीफ थशे ने एनो जे समयनो यूटिलाइजेशन छे ने आ विचार विस्तार करी जशे। तो ए लोकोए अहींया एलर्ट थवानी जरूर छे, त्रण पेजमां मात्र 150 થી 150 શબ્દો લખવાના છે તો એમણે અહીંયા આગળ એલર્ટ રહેવાનું છે। તો હવે કરવાનું શું, ઓછા શબ્દોમાં જ્યારે લખવું હોય, જ્યારે પોતાનો મત રજૂ કર્યો હોય, જ્યારે કીવર્ડ્સ ડાયમેન્શન્સ બધા રજૂ કર્યા હોય, ઉદાહરણો આપ્યા હોય તો અંડરલાઇન કરો, હાઇલાઇટ કરો અને જે તમે શબ્દો બતાવવા માગો છો એ શબ્દોની તમે રજૂઆત કરી દો। તો આનાથી શું થશે કે તમારું જે પ્રેઝન્ટેશન જે છે એ બહુ વ્યવસ્થિત દેખાશે। ત્યાર પછીનું જો ત્રીજું ફોર્મેટ જોઈએ તો એ જ સંક્ષેપીકરણ। સંક્ષેપીકરણમાં 60 થી 70 શબ્દો અથવા તો ઘણીવાર એવું પણ કરવામાં આવે છે કે 100 શબ્દો, ડીવાયએસએમ એકવાર એવું કરેલું કે 100 શબ્દો ઉપરનો આખો પેરેગ્રાફ આપેલો, એનું આપણે 1/3 સેક્શનમાં સંક્ષેપીકરણ કરવાનું છે અને એના બદલ ટોટલ આપણને અહીંયા આગળ 10 માર્ક્સ સુધી માર્ક મળી શકે છે। તો સંક્ષેપીકરણમાં આપણે કરવાનું શું હોય, જે 4 વાક્યો આપેલા હોય એમાંથી આપણે એનો કોર ક્રક્સ પકડવાનો હશે। ઇટ મીન્સ એવું થયું કે જો 50 થી 60 શબ્દોનો આખો જો આપણે કોઈ પેરેગ્રાફ આપવામાં આવ્યો તો ખરેખર આ પેરેગ્રાફમાંથી કેટલી બાબતો અગત્યની છે એ આપણે પકડવાની છે। ઘણીવાર પેરેગ્રાફની અંદર આપેલી કોઈ માહિતી હોય તો એ માહિતીને સમજાવવા માટે બીજી એક્સ્ટ્રા માહિતી આપેલી હોય, એને સમજાવવા માટે ઉદાહરણ આપેલા હોય, એ બાબત એને જો મુખ્ય કોર કન્ટેન્ટ હશે એને સમજાવવા માટે અમુક પક્ષમાં અથવા વિપક્ષમાં દલીલ પણ કરેલી હોય તો આપણા જે સંક્ષેપીકરણ છે એ સંક્ષેપીકરણમાં ધ્યાન રાખવાનું છે કે આવી કોર કન્ટેન્ટ સિવાયની જે એક્સ્ટ્રા બાબતો જે છે એને આપણે દૂર કરવાની છે અને મેઇન બાબત છે એનો હાર્દ આપણે સમજાવવાનો છે। ધીસ ઇઝ ધી સંક્ષેપીકરણ। તો સંક્ષેપીકરણ જ્યારે લખવાની આપણે શરૂઆત કરીએ તો એ આપણે પોતાના શબ્દોમાં લખવાનું છે, પણ પોતાના શબ્દોનો મતલબ એવો પણ નથી કે આપણે ફકરાનો એક પણ શબ્દનો ઉપયોગ ન કરીએ। ફકરામાં આપેલા જે કીવર્ડ્સ જે છે, અગત્યના જે શબ્દો છે એ આપણે ચોક્કસ ઉપયોગ કરવો જોઈએ, પરંતુ 100 એ 100% ફકરાના પહેલાંનો આપણે આખી બેસી લખી દેવાની નથી। તો આ મુદ્દો થયો સંક્ષેપીકરણનો। અને અંદરની વાત કરીએ, જ્યારે સંક્ષેપીકરણ આખું લખાઈ જશે પૂરું થશે તો નીચે આપણે લખી દઈશું આશરે કેટલા શબ્દો, એટલા માટે કે આપણે જે સંક્ષેપીકરણ છે એમાં ઉપર સૂચના આપવામાં આવેલી હોય છે ઘણીવાર કે 120 શબ્દો છે, 120 શબ્દોમાં આપવામાં આવેલા આ પેરેગ્રાફનું સંક્ષેપીકરણ કરો, તો આપણે નીચે આપણે પણ સામે લખી દઈશું કે આશરે આપણે કેટલા શબ્દોમાં કર્યું છે। 1/3 થી પ્લસ ઓર માઇનસ 5 હોય તો ચાલી જશે, આટલી એરર એ માન્ય છે, આનાથી વધારે થાય નહીં એ ખાસ ધ્યાન આની અંદર રાખવાનું છે। વાત તે સંક્ષેપીકરણની। ત્યાર પછીનો જે પ્રશ્ન જે છે એ છે ગદ્ય સમીક્ષા। ગદ્ય સમીક્ષાની અંતર્ગત એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે, આ પેરેગ્રાફ ઉપરથી 5 અલગ અલગ પ્રશ્નો પૂછવામાં આવે છે, દરેક પ્રશ્નના 2-2 માર્ક એમ કહીને ટોટલ 10 માર્કમાં આ પેરેગ્રાફ પૂછવામાં આવે છે। મોસ્ટ પ્રોબેબલ તો સુરેશ જોશીનો પેરેગ્રાફ આની અંદર જોવા મળે છે, આ અત્યાર સુધીની જોવામાં આવતી કોમન એ આખો ટ્રેન્ડ છે। તો ગદ્ય સમીક્ષા 5 પ્રશ્નો, કુલ ટોટલ એના 10 માર્ક છે। અહીંયા આગળ લેખકનો દૃષ્ટિકોણ આપણને આપેલો હશે અને એના દૃષ્ટિકોણથી આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય કે લેખકના મતે ઉપરોક્ત પેરેગ્રાફમાંથી કયા કયા અવલોકનો છે। તો આવા સમયે આપણે જ્યારે લેખકનો વ્યૂ વાંચી રહ્યા હોઈએ ત્યારે આપણે પોતાનો વ્યૂ આપવાનો નથી, ઇટ મીન્સ કે સ્ટીક ટુ ધી પેરેગ્રાફ, એમાં જે ઇન્ફોર્મેશન આપી છે એ જ આપણા માટે સર્વસ્વ છે, એના સિવાયનું એક પણ નથી। તો એ બાબતોને આપણે સ્ટીક રહીને એના જ જે શબ્દો જે છે, ઇટ મીન્સ કે લેખકના મતે આટલી આટલી બાબતો રજૂ કરવામાં આવી છે, લેખકને લેખકના મતે ઉપરોક્ત પેરેગ્રાફમાં આટલા આટલા વિચારો રજૂ થયેલા છે, જે પ્રશ્ન પૂછ્યો હોય એ પ્રશ્નને આપણે લેખકના શબ્દોમાં લખવાનું છે।
પણ હા, લેખકના શબ્દોની અથવા જે લાઈન હશે લાઈનને બેઠે બેઠે લેવાની નથી, એના કીવર્ડ્સ પેરેગ્રાફના, પરંતુ એની જે સમજૂતી હોય તે આપણી, એટલા માટે જવાબ જે આપણો બનશે એ લેખકના શબ્દો પ્લસ પોતાના શબ્દો, એમ બંનેનું કોમ્બિનેશન થઈને આપણો આખો ટોટલ જવાબ બનશે. આપણો દરેક પ્રશ્નનો જવાબ 4-5 લાઈનમાં હશે, અને જે પ્રશ્નની જે ડેપ્થનેસ છે એ ડેપ્થનેસને ખાસ ધ્યાનમાં રાખીશું. કારણ કે ઘણી વાર એવું બનશે કે પહેલો પ્રશ્ન હશે તે પહેલા પેરેગ્રાફમાંથી, બીજો પ્રશ્ન છે તે ત્રીજા ચોથા પેરેગ્રાફમાંથી, ત્રીજો પ્રશ્ન હોય તે વચ્ચેથી ક્યાંથી પૂછવું, અને ચોથો પ્રશ્ન એવો હશે કે ઓવરઓલ આખો પેરેગ્રાફ જે છે એનો હાર્દ શું છે, એ સમજાવવા શું માગે છે, અથવા તો આપણે ટાઇટલ વિશે પણ આપણને એનું પૂછી શકે છે. અહીંયા અગત્યનો મુદ્દો એ છે કે બે જે 5 પ્રશ્નો આપણને આપવામાં આવ્યા છે, અને 5 પ્રશ્નોમાં જો પેરેગ્રાફ નાનો હશે તો નીચેનું અડધું પાનું બચેલું હશે, તો આપણા માટે 2.5 પાના અવેલેબલ હશે, અને એ 2.5 પાનામાં 5 પ્રશ્નો લખવાના છે. તો આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે કોઈ પાનું કોરું પણ ન રહી જાય અને વધારે પડતું કન્ટેન્ટ પણ ન અપાઈ જાય, એટલા માટે કે આપણને 3 કલાકનો લિમિટેડ ટાઈમ આપ્યો છે. તો આવા સમયે 2 પાના ભરાઈ જાય, વધારે પડતું આપણે લખી ન નાખીએ અથવા તો ઓછું પણ ન લખી નાખીએ, આ બંને વચ્ચેનું કોમ્બિનેશન અને બેલેન્સ કરવાનું છે, અને એ બેલેન્સ આપણે ગદ્ય સમીક્ષામાં ખાસ કરવાનું છે. તો જ્યાં એલર્ટ રહેવાના જે 2 ફોર્મેટ છે એ કયા કયા? સંક્ષેપીકરણ અને ગદ્ય સમીક્ષા. અને જો ત્રીજું જો આપણે મોસ્ટ પ્રોબેબલ વિચાર હોય તો આપણે વિચાર વિસ્તારને પણ કહી શકીએ કે આ 3 પેરેગ્રાફમાં આપણે એલર્ટ થવાનું છે. એ ક્યાં તો તમારો સમયનો મેક્સિમમ યુટિલાઇઝેશન કરી જશે, ક્યાં તો તમારો એનર્જીને વધારે ડાયવર્ટ કરી શકે, એવા 3 ફોર્મેટ છે. ત્યાર પછીની વાત કરીએ તો એ છે કે ઔપચારિક ભાષણ અથવા તો પત્રકાર પરિષદ. અત્યાર સુધી જેટલી જીપીએસસીની એક્ઝામ લેવાય છે એમાં 1 જ વાર પત્રકાર પરિષદ પૂછવામાં આવી છે, બાકી બધામાં ઔપચારિક ભાષણો પૂછવામાં આવ્યા છે. તો ઔપચારિક ભાષણના કુલ શબ્દમાળામાં 150 શબ્દો છે અને કુલ એમાં 10 માર્કની અંદર પૂછવામાં આવે છે. તો આજે ઔપચારિક ભાષણ જે છે એ ભાષણમાં આપણે જો શરૂઆત કરીએ તો શરૂઆતમાં આપણે ઉદ્બોધન કરીશું, એટલે કે સમય સ્થળ અને સંજોગો મુજબ ત્યાં ઉપસ્થિત જે મહેમાનો હશે એનું આપણે ઉદ્બોધન કરીશું, ત્યાં જે તક આપવામાં આવી એનો આપણે આભાર માનીશું, અથવા તો જે વ્યક્તિ હાજર છે ઓડિયન્સમાં જે છે લાઈવ અથવા તો ઓનલાઈન પણ જે લોકો અવેલેબલ હશે એ બધાને આપણે ગ્રીટ્સ કરવાના છે, એનું સંબોધન કરવાનું છે. તો શરૂઆતનો જે આપણો જે સ્પીચ જે છે એ સ્પીચનો શરૂઆતનો સેક્શન આટલાથી શરૂઆત થાય છે. ત્યાર પછીનો જે વાત છે એ મુખ્ય મુદ્દાઓ પર આપણે જઈશું, એટલે કે જે પ્રશ્નની જે ક્રોક્સ એને જે મેઇન ડિમાન્ડ શું હતી એ ડિમાન્ડ ઉપર જઈશું, પરંતુ એમાં ખાસ સમય, વિષય અને શ્રોતા આ કોણ છે ને આ 3ને ધ્યાનમાં રાખીને આપણે આખો જે મુખ્ય મુદ્દાઓ જે છે એ બધા આપવાના છે. ઇટ મીન્સ હમણાં ક્લાસ 1-2ની જે લાસ્ટ ટાઈમ એક્ઝામ હતી એમાં પૂછવામાં આવ્યું હતું કે અમૂલે ઇસરોની મદદથી એક રિમોટ સેન્સિંગ સેટેલાઇટ લોન્ચ કર્યો છે અને એ ખેડૂતોને કઈ રીતે ઉપયોગી થઈ શકે એ બદલ અમૂલના જે ચેરમેન છે એમનું ઉદ્બોધન આપવાનું હતું. તો આવા સમય અગત્યનો મુદ્દો એ થાય કે એનો જે વિષય છે અને એ વિષય કયા શ્રોતાઓને લઈને આપણે રજૂ કરવાનો છે એ બંનેને ધ્યાનમાં રાખીને આપણે આપવું જે ભાષણ છે તૈયાર કરવાનું છે. આ ભાષણમાં આપણે ક્યાં ક્યાં ઉદાહરણો આપી શકીએ છીએ, કેવી રીતે વધારે બેનિફિશિયલ થઈ શકે એનું આપણે સમજૂતી આપી શકીએ છીએ, અથવા તો પેરિફરલ બીજા પણ ફેક્ટ્સ આપણે એની સાથે આપી શકીએ છીએ, અને ત્યારબાદ છેલ્લે જે છે આપણે સમાપન કરવાનું છે. સમાપન ઇન ધ સેન્સ શું કે જે વિષય આપવામાં આવેલો છે, જે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જે યોજના લાવવામાં આવી છે, ઓલમોસ્ટ આની બધી બાબતો હશે, અથવા તો મારો કે યુનિવર્સિટીમાં જો કોઈ કાર્યક્રમ હશે તો એના ઉપર ગવર્નરશ્રીની સ્પીચ અથવા તો રાષ્ટ્રપતિશ્રીની સ્પીચ હશે, ક્યાં તો પછી કોઈ અધર કોઈ ઓપનિંગ હશે તો એનું હશે, તો એનાથી ભવિષ્યમાં કેવા કેવા ફાયદાઓ થશે, કેવા કેવા લોકોને કેવો કેવો લાભ મળશે, આ બધી બાબતોના ભવિષ્યાત્મક બાબતોને લઈને સમાપન કરવાનું છે. તો ઇટ મીન્સ કે સ્પીચને જો આપણે મેઇનલી ડિવાઇડ કરીએ તો આપણે 4 ભાગમાં આપણે ડિવાઇડ કરી શકીશું અને એ ભાગ મુજબ આપણે એનાથી ડાયરેક્ટ મેનેજ આપણે કરી શકીશું. ત્યાર પછીનું જે ફોર્મેટ જે છે એ છે પ્રચાર માધ્યમો માટેનું નિવેદન. તો આ નિવેદન 150 શબ્દોની સીમામાં અને 10 માર્ક એના બદલ મેક્સિમમ આમાંથી મળી શકે છે. તો બેઝિક એ જોઈ લઈએ કે પ્રચાર માધ્યમો માટેનું જે નિવેદન હોય તો એ નિવેદનનો બેઝિક હેતુ શું છે. તો સરકારે લાવેલી કોઈ યોજના, એમણે કરેલો કોઈ નિર્ણય, એમણે લાવેલો કોઈ બનાવવામાં આવેલો કોઈ કાયદો અથવા તો અધર કે બાબત જે સરકાર સામાન્ય લોકોને જણાવવા માંગતી હોય તો એ સરકાર વર્તમાન પત્રને લખશે અને વર્તમાન પત્રમાં જે પ્રસિદ્ધ થશે અને સામાન્ય લોકોને માહિતી મળશે. તો નિવેદનનું જે ફોર્મેટ જે છે એ નિવેદન સરકાર દ્વારા વર્તમાન પત્રોને લખવામાં આવે છે.
આ થયો એનો મેઇન એનો હેતુ. હવે આના ઉપર જો વાત જોઈએ તો જે નિવેદન છે એનો આખો પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મેટ છે. તો આ ફોર્મેટમાં આપણે કયો સેક્શનમાં કઈ ઇન્ફોર્મેશન લખવી એ સમજવું ખૂબ જરૂરી છે. તો એનો જે આપણો જે આખો પેજ હશે એ પેજના સેન્ટ્રલ ભાગમાં ઉપર વિભાગ અથવા તો મંત્રાલય, એમાં જો ગુજરાત સરકાર હોય તો વિભાગ હોય અને કેન્દ્ર સરકાર હોય તો ત્યાંનું મંત્રાલય હોય. ગુજરાત સરકારમાં મંત્રાલય નહીં હોય અને ભારત સરકારમાં અને મંત્રાલય નહીં હોય, પરંતુ ભારત સરકાર હશે, કેન્દ્ર સરકાર હશે તો મંત્રાલયની નીચે વિભાગ હશે. આ એના અંદર થોડું કોમ્પ્લેક્સેશન છે, પણ આપણે એટલું યાદ રાખીશું ગુજરાત સરકાર હોય તો ત્યાં આપણે વિભાગ લખવાનો છે, ધેટ્સ ઇટ. ત્યાર પછી અહીંયા આગળ આપણે ટાઇટલ આપીશું જાહેર નિવેદન, અને જાહેર નિવેદન આપ્યા પછી એનો જે વિષય હશે એ વિષય નીચે લખીશું, અને ત્યાર પછી આપણે આખું નિવેદન લખવાનું છે. હવે જે નિવેદન આપવામાં આવેલું છે કોઈ નિર્ણય હશે, કોઈ યોજના હશે અથવા તો કોઈ લો હશે, તો એના બેઝિક ફીચર્સ હશે. તો એ બધા બેઝિક ફીચર્સ આપણે અહીંયા આગળથી દર્શાવવાના છે. જેટલા ફીચર્સ વધારે એટલા માર્ક્સ વધારે. આવી જનરલ પેટર્ન આપણને જે ટોપર્સના જે આન્સર કોપી જે છે એમાંથી આ બાબત જોવા મળે છે. તો આમાં શરૂઆતમાં કરી દઈશું ઔપચારિક ભાષામાં થોડુંક આપણે ઉદબોધન કરી દઈશું. આપણા જે શબ્દો જે એ સરકારને જે લખાણને જે શોભે એવા ઔપચારિક શબ્દો રાખી અને આપણે એની શરૂઆત કરવાની છે. અહીંયા આગળ એના બધા ફીચર્સ આપી દેવાના છે, અને જેટલા વધારે ડાયમેન્શન્સ આપી શકે, જેટલા બિગ પિક્ચર આપણે આપી શકે એ જોવાનું છે. અને છેલ્લે નીચેનો જે ભાગ જે છે એમાં ક્રમાંક, નંબર, તારીખ અને સ્થળ. તારીખ જે આપણે એક્ઝામ લખી રહ્યા હોય ત્યારની તારીખ, સ્થળ જે છે એ ગુજરાત સરકાર હતો ગાંધીનગર, ભારત સરકાર હતો નવી દિલ્હી. અને અહીંયા આગળ જે છે એ જે વ્યક્તિના માધ્યમથી બહાર પાડવામાં આવ્યું હોય એ આપણને પ્રશ્નમાં ચોક્કસ લખીને આપવામાં આવેલું હશે, તો એમનું નામ, એમનો હોદ્દો અને એમનો વિભાગ, આટલી બાબતો અહીંયા આગળ લખવાની છે. તો આ નિવેદનનું બેઝિક ફોર્મેટ છે. જ્યારે આપણે આખો જે આ ગુજરાતી મેથ્સની જે આખી સિરીઝ જે છે એ સિરીઝ આપણે જોઈશું ત્યારે આપણે એક એક ફોર્મેટ ઉપર ડિટેલમાં જઈને જોઈશું, અથવા તો એ જે ફોર્મેટના એક એક સેક્શન જે છે એ સેક્શન ઉપર આપણે ડિટેલમાં બધી બાબતોને જોવાનો પ્રયત્ન કરીશું. તો એના માટે આખી એ સિરીઝમાં બધી બાબતો આવશે. ત્યાર પછીનો જે ફોર્મેટ જે છે એ છે પત્રલેખન. પત્રલેખન કુલ 150 શબ્દોમાં અને 10 ગુણની મર્યાદામાં છે. અહીંયા ખાસ એક ધ્યાનમાં રાખવાની બાબત એ હશે કે ડીવાયસો એસટીઆઈની જે પરીક્ષા છે એમાં પત્રલેખન 5 માર્કનું છે, જ્યારે ક્લાસ 1-2ની જે પરીક્ષા જે છે એમાં પત્રલેખન 10 માર્કનું છે. તો આ એક માર્કમાં ડિફરન્સ છે, પરંતુ જવાબમાં કોઈ ડિફરન્સ આવવાનો નથી. પ્રશ્ન જે પેજીસ આપવામાં આવે છે એમાં કોઈ ડિફરન્સ હોતો નથી, બંનેમાં બે પેજ જ આપવામાં આવે છે. બની શકે ઘણીવાર ડીવાયસો એસટીએમાં પેજનું વેરિએશન એ લોકોથી થતું હોય છે, તો ક્યારેક ભાષાંતર માટે પેજ જ નથી આપતા અને ક્યારેક પત્રલેખન એક જ પેજમાં પૂછી લેતા હોય છે. આવું ઘણી બધી એક્ઝામમાં આવું બની ચૂક્યું છે, લાસ્ટ ટાઈમ જ એવું બન્યું હતું. તો એ ત્યાં આગળ થઈ શકે છે. તો આપણે ચેક કરી લેવાનું કે આપણને પત્રલેખન કેટલા પેજમાં આપેલો છે. ક્લાસ 1-2માં તો 2 પેજમાં જે લોકો આપે છે અત્યાર સુધીની બધી એક્ઝામમાં આ રીતે કરેલું છે. તો લખતા પહેલાં એકવાર આપણે ચેક કરી લેવું. હવે જો આપણે પત્રલેખનની વાત કરતા હોઈએ તો પત્રલેખનનો પ્રિસ્ક્રાઇબ ફોર્મેટ હોય છે કે પ્રેષક અથવા તો લખનાર જે વ્યક્તિ હોય એનું નામ અને એનું સરનામું, પ્રતિ જે વ્યક્તિ લખતા હોય એટલે કોને લખવામાં આવતો હોય તેમનું નામ અથવા એનું સરનામું. ત્યાર પછીનો જો મુદ્દો જે છે એ વિષય, કયા વિષયને સંલગ્ન આ આખો પત્ર લખવામાં આવે છે, તો એ આગળ લખી દઈશું. ત્યારબાદ એનું જે સંબોધન જે છે, માનનીય શ્રી અથવા તો શ્રીમાન અથવા તો શ્રી, જે આપણે સંબોધન આપવું હોય તે અહીંયા આગળ આપી શકીશું. એ આપણે પત્રલેખનનો જે આખો જે વિડીયો આવશે એમાં ડિટેલમાં જોઈશું કે કેવા કેવા લોકો માટે કેવા કેવા સંબોધન વાપરવામાં આવતા હોય છે. હવે આપણે ત્રીજો વિષય શરૂઆત કરીએ કે લખાણ. લખાણ કઈ રીતે લખવાનું છે? તો જ્યારે આપણે પત્રલેખન લખતા હોય તો ત્યારે ઘણો બધો ભાગ તો આપણો આટલો સેક્શન રજૂ કરવામાં જતો રહેશે. તો હવે બાકીની જે જગ્યા બચી છે એ ઓછી જગ્યામાં વધારે કન્ટેન્ટ આપણે આપવાનું છે. એટલા માટે આપણે જે વિષય જે છે એ વિષયને આપણે ઓછા શબ્દોમાં વધારે કન્ટેન્ટ આપી શકીએ એવા પ્રયત્નોમાં લખવાનું છે. હવે લખવા કઈ રીતે? તો કે જે વિષયનો અને સંદર્ભ આપવામાં આવેલો હોય એનો પહેલાં ઉલ્લેખ કરી દઈએ, પછી આપણે કોણ છીએ, કોણ લખી રહ્યું છે એ પોતાનો ટૂંકો પરિચય આપી દઈએ. ઘણીવાર એવું થતું હોય કે એમના કોઈ રિકમેન્ડેશન માંગેલી હોય, ભલામણો માંગેલી હોય, તો ભલામણો કયા આધારે આપવામાં આવે છે? તો આગળ જે પત્ર એમને જે ડિમાન્ડ કરવામાં આવેલ હોય તે પત્રનો સિરિયલ નંબર હોય, તો એ સિરિયલ નંબર અહીંયા આગળથી લખી દેવામાં
આવે. ત્યાર પછી હવે જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એનો મુદ્દાસર એક પછી એક રજૂઆત કરી દેવામાં આવે. બની શકે 7-8 વ્યૂ તમે અહીંયાથી આપી શકો છો અને છેલ્લે વિનંતીને આશા રજૂ કરી દેવામાં આવે કે એમણે આ જે પત્રમાં ડિમાન્ડ કરી છે, જે રિકમેન્ડેશન આપી છે, તો એને સ્વીકારવામાં આવે અથવા એને ફૂલફિલ કરવામાં આવે. તો એ આશા વ્યક્ત કરીને લિખિત આપનો અથવા તો અલગ અલગ અહીંયા પણ બાબતો આવશે એ આપણે પત્રલેખનના ફોર્મેટમાં જોઈશું. ત્યાર પછીનું જે ફોર્મેટ છે એ છે ચર્ચાપત્રનું ફોર્મેટ છે. આ ફોર્મેટ કુલ 150 શબ્દોની સીમામાં અને કુલ 10 માર્ક મેક્સિમમમાંથી મળી શકે છે. એની અંદરની વાત કરીએ તો ચર્ચાપત્ર જે છે એ સામાન્ય વ્યક્તિ એ વર્તમાન પત્રના માધ્યમથી અધર લોકો જે છે એને જણાવવા માગે છે અથવા તો કોઈ વિષય પ્રત્યે જાગૃતિ લાવીને સમાજને એમ્પાવર કરવા માટે એમ્પાવર કરવા માગે છે એ ચર્ચાપત્રનો મુખ્ય હેતુ છે. તો ચર્ચાપત્ર કોણ લખે છે? સામાન્ય વ્યક્તિ. કોને લખે છે? વર્તમાન પત્રને. શા માટે લખે છે? સમાજની અંદર એક મેસેજ ફેલાય એટલા માટે. હવે કન્ફ્યુઝન થશે કે નિવેદન કોણ લખે છે? તો નિવેદન લખશે સામાન્ય વ્યક્તિ નહીં, ભારત સરકાર, ગુજરાત સરકાર અથવા તો ભારત સરકાર. કોને લખશે? વર્તમાન પત્રને. શા માટે લખશે? સરકારે લીધેલા નિર્ણયોની જાણકારી સામાન્ય લોકોને થાય એટલા માટે. તો આ બંને વચ્ચે ડિફરન્સ છે. ડિફરન્સ એ છે કે કોણ લખી રહ્યું છે એના ઉપરથી ડિફરન્સ છે, પણ આ જ મેઇન ડિફરન્સ છે. કારણ કે સરકાર જ્યારે લખી રહી હોય ત્યારે એની ભાષા ઔપચારિક હોય, જ્યારે સામાન્ય વ્યક્તિ લખી રહ્યો હોય તો એની ભાષા અનૌપચારિક હોય. પોત એને જે સમજાય છે એ રીતે લખવામાં આવ્યું હોય, પણ એનો મતલબ એવો નથી કે આપણે એ પણ ભૂલી જઈએ કે આ જીપીએસસીની ક્લાસ 1-2ની ગુજરાતીની મુખ્ય પરીક્ષા છે. એટલે એનો મતલબ એ થયો કે આપણે બોલચાલની ભાષામાં લખવાનું નથી, વ્યવસ્થિત ભાષામાં પણ અનૌપચારિક રીતે આ ચર્ચાપત્ર લખવાનું છે. ત્યાર પછીની જ વાત જોઈએ તો આમાં પોતાના મૌલિક વિચારો આપી શકાય, વ્યક્તિગત અથવા તો સામાજિક સ્તરે જે સમસ્યાઓ જોવા મળતી હોય એ સમસ્યાઓનું વર્ણન અહીંયા આગળથી કરી શકાય. ત્યાર પછીનો જો મુદ્દો જોઈએ તો એ છે કે આમાં અલગ અલગ મુદ્દાસર આપણા જે વ્યક્તિ ચર્ચાપત્રનો જે વિષય હશે તો એ વિષયને લઈને અલગ અલગ મુદ્દા પર ડિટેલ આપણે રજૂઆત કરવાની છે. તો એ બધા મુદ્દાસર એને આપણે રજૂઆત કરવાની હોય અને આમાં કોઈ કહેવત અથવા તો ઉદાહરણ દ્વારા આપણે આપણો પોતાનો વ્યૂ પોઈન્ટ સમજાવવા માગતા હોઈએ તો એનો પણ અહીંયા આગળ અવકાશ રહેતો હોય છે. પરંતુ જ્યારે નિવેદન ચાલતું હશે તો નિવેદનમાં કહેવત, ઉદાહરણો આવું કંઈ પણ લખવાનું નથી. આ બંને વચ્ચેનો ડિફરન્સ છે. તો આપણે જ્યારે એના બે ડિટેલ લેક્ચર જોઈશું તો એમાં પણ બંને વચ્ચેનો કમ્પેરેટિવ એનાલિસિસ કરીશું. માર્ક્સ કેવું લખવાથી વધારે મળે છે એનું પણ આપણે એનાલિસિસ એ જે લેક્ચર આવે સિરીઝ જે છે એના અંદર બધી બાબતો જોઈશું. ત્યાર પછીનું જે ફોર્મેટ છે એ છે દ્રશ્ય આલેખન, અને દ્રશ્ય આલેખન 150 શબ્દોની સીમામાં અને 10 ગુણ એમાંથી મેક્સિમમ મળી શકે છે. હવે જ્યારે દ્રશ્ય આલેખનની આપણે વાત કરતા હોઈએ તો દ્રશ્ય આલેખનના ટ્રેન્ડને સમજવો ખાસ જરૂરી છે. એટલા માટે કે અત્યાર સુધી જે જીપીએસસીની પરીક્ષા લેવાતી હતી એમાં કોઈ ગ્રાફ, કોઈ ચાર્ટ અથવા તો કોઈ ટેબલ આપવામાં આવતું હતું અને એના ઉપરથી આપણને ઓબ્ઝર્વેશન્સ પૂછવામાં આવતા હતા, તારણો પૂછવામાં આવતા હતા. પરંતુ હવે જીપીએસસીની જે લાસ્ટ 26 નંબરની જે ભરતી લેવાય ત્યાર પછી આ પેટર્ન ચેન્જ થઈ છે અને હવે એમણે શું કર્યું છે, સરકારની કોઈ યોજના, સરકારના કોઈ જે ઇનિશિયેટિવ્સ હશે તે અથવા તો કોઈ કાયદો હશે તો તે એનું એક બેઝિક પિક્ચર જે છે એ સરકાર દર વખતે લોન્ચ કરતી હશે. તો એ બાબત જે છે એ પિક્ચર અહીંયા આગળ આપી દેવામાં આવે છે અને આપણને આ પિક્ચરમાંથી આપણે શું સમજી શકીએ છીએ એ બાબતોને પોતાના અલગ બીજા કોઈ તારણો હોય તો એ બાબતો આપણે પૂછવાનો પ્રયત્ન કરે છે. તો જીપીએસસીની પેટર્નમાં આ એક માઇનર ચેન્જીસ આવેલો છે અને એ માત્ર દ્રશ્ય આલેખનમાં આવેલો છે, બીજા કોઈ ફોર્મેટમાં છે નહીં. તો જ્યારે આવું દ્રશ્ય આલેખન લખતા હોઈએ તો લખતા પહેલાં આપણે થોડીક બેઝિક પૂર્વ ભૂમિકા બાંધી દઈશું કે આ શેના વિશે છે એ આપણે શરૂઆતમાં લખવું ખૂબ જરૂરી છે. એટલા માટે કે જ્યારે આગળની જે 26 નંબરની જે એક્ઝામ હતી એના અંદર જ્યારે હું તમને પાછળ પેપર બતાવું છું એમાં એ છે કે કોઓપરેટિવ મુવમેન્ટ દ્વારા જે દૂધનો ક્ષેત્રમાં જે ક્રાંતિકારી પગલું થયું અને જે આખો ગુજરાતના જે નોર્ધન સેક્ટર, નોર્ધન વિસ્તાર જે છે, ઉત્તરી બધા જિલ્લાઓ એમાં કેવી રીતે સારું કામ થયું છે, તો એમાં ગામની સ્ત્રીઓ એ માથા પર બેડા લઈ અને દૂધ ભરવા જઈ રહી હોય એવું આખું દ્રશ્ય આપેલું હતું. તો આવું દ્રશ્ય આપેલું હોય તો એમાંથી આપણે પોતાના તારણો એ જે છે શરૂઆતમાં લખવાના છે. ઇટ મીન્સ આપણે ડિફાઇન કરવાનું છે કે આ દૂધને સંલગ્ન અથવા તો કોઓપરેટિવ મંડળીને સંલગ્ન પિક્ચર આપવામાં આવેલું છે.
કારણ કે કોન્ટ્રાવર્સી વચ્ચે એવી ક્રિએટ થઈ એટલે કે ઘણા વિદ્યાર્થીઓ જે છે એમણે એને એને મનમાં એવું લાગ્યું કે આ પાણીના બેડા ભરીને ગામની સ્ત્રીઓ જઈ રહી છે તો આખો વિષય જે છે એ બંનેમાં ડાયવર્ઝન આવે છે. તમે એક એ બાબત વિચારો કે એ પાણી લઈને જતા હોય, બીજી બાબત એ વિચારો કે દૂધ લઈને જતા હોય, તો આના પછીના જે ઓબ્ઝર્વેશન હશે એ ટોટલી ડિફરન્સ થઈ જશે. હવે એક્ઝામિનર કયા પોઈન્ટ ઓફ વ્યૂથી ચેક કરે છે એ પણ આખો અલગ જ મેસેજ છે. તો એ બધી બાબતમાં આપણે એટલા સમજી શકીએ, તો એટલા માટે ખાસ સામાન્ય તારણો આપણે પોતાને પહેલાં આપવાના છે. ત્યાર પછી આપણે વિગતવાર તારણો આપવાના છે. માનો કે કોઈ ગ્રાફ, ચાર્ટ અથવા તો ટેબલ આપવામાં આવ્યું હોય તો એમાં તારણો આપો. ઇનકેસ આવો કોઈ યોજનાનો ફોટો આપ્યો હોય તો યોજનાની મુખ્ય માહિતી જે હોય, એની જે વિશેષતાઓ જે હોય, એનું આખું આપણે આગળ વર્ણન કરવાનું છે. એના 7-8 પોઈન્ટ આપણે એના ડાયમેન્શન્સ એને આપવાના છે. ત્યાર પછી માનો કે જો જૂની સિસ્ટમ પ્રમાણે ટેબલ ગ્રાફ ચાર્ટ હોય તો એમાં આપણે સરખામણી કરી શકીએ સૌથી વધુ સૌથી ઓછું ટકાવારી વૃદ્ધિ અથવા ઘટાડો, આવા જે ઓબ્ઝર્વેશન જે છે સૌથી, તો એમાં અને જે ટ્રેન્ડ એનાલિસિસ જે છે એને વધુ ઓછું પણ એમાં કેટલા ટકા વધારે છે કેટલા ટકા ઓછું છે આવા એનાલિસિસ સાથે આપણે એની અંદર આપી શકીએ છીએ. વેરાઇઝ યોજના જો પૂછવામાં આવેલી હોય તેમાં પોતાના રચનાત્મક તારણો આપણને આપવાના છે. એટલા માટે કે અહીંયા આગળ ઓલરેડી આપણે યોજના વિશેની ડિટેલ માહિતી અહીંયા આગળ લખી ચૂક્યા છીએ, તો હવે બાકીના જે બચ્યા અહીંયા આગળ પોતાના તારણો આપવાના છે. ત્યાર પછીની જો વાત જોઈએ તો ભવિષ્યાત્મક બાબતો જે છેલ્લો પેરેગ્રાફ આપણે બનાવીશું, તો જે જૂનું ફોર્મેટ હતું એ મુજબ હોય તો પોતાનો એકાદ વિચાર એમાં આપણે રજૂ કરી શકીએ છીએ, પરંતુ જે નવું ફોર્મેટ જે છે એમાં અહીંયા આગળ પોતાના રચનાત્મક તારણો આપણે ઓલરેડી આપી ચૂક્યા છે તો અહીંયા આગળ લખવાની જરૂર રહેતી નથી. પરંતુ ખાસ એ યાદ રાખવાનું છે કે આનું લેન્થ કેવી હોવી જોઈએ, કોને કેટલું વધારે મહત્વ આપવું જોઈએ. તો સામાન્યતઃ આ જે પૂર્વ ભૂમિકાનો સેક્શન જે છે એ માત્ર 2-3 લાઇનનો સેક્શન રહેવો જોઈએ. આ જે ભાગ જે છે એ એટલીસ્ટ 1.5 પેજનો ભરાવવો જોઈએ. ત્યાર પછીનો આ જે સેક્શન જે છે એ એટલીસ્ટ બાકીનું જે 1.5 પેજ બચ્યું છે એમાંથી 40% આવે, અને આ જે સેક્શન છે જે હાર્ડલી 1-2 લાઇનમાં સુધી આવે આ રીતે આપણે આપવાનો છે. તો આ થયું એના વચ્ચેનું જે રેશિયો, કોને કેટલા પ્રમાણમાં લખવું જોઈએ, કોને કેટલું મહત્વ આપવું જોઈએ, એના બેઝ ઉપર માર્ક્સ ડિસાઈડ થતા હોય છે. અને અલ્ટિમેટલી આ જે કોમ્પિટિટિવ એક્ઝામની આપણે તૈયારી કરતા હોઈએ તો એમાં માર્ક્સ જ મેટર કરશે, બાકી બીજી કોઈ બાબત મેટર કરશે નહીં. તો આપણો ફર્સ્ટ અને ફોરમોસ્ટ જે ફોકસ હશે તે માર્ક્સ ઉપર હશે. તો એ દ્રશ્ય લેખન થયું. ત્યાર પછીનું જે ફોર્મેટ છે તે અહેવાલ લેખન છે. અહેવાલ લેખન પણ આપણને 150 શબ્દોમાં અને 10 ગુણની મર્યાદામાં આપણને પૂછવામાં આવે છે. હવે અહેવાલ લેખન કરતા હોઈએ તો અહેવાલ લેખનના આખું જે આપણું જે પેજ છે એના સેન્ટ્રલ સેક્શનમાં આપણે એનું શીર્ષક આપીશું, એટલે કે જે વિષય આપ્યો હોય એ વિષયનો આપણે અહેવાલ. ત્યાર પછી સ્થળ અને તારીખ, આપણે જમણી સાઈડનું જે ભાગ છે ત્યાં સ્થળ અને તારીખ લખીશું, અને ત્યાર પછી આપણે ડિટેલ અહેવાલ લખવાનો છે. તો આ અહેવાલમાં શરૂઆતમાં આપણે એની પૂર્વ ભૂમિકા આપીએ, એનું જે બેઝિક બેકગ્રાઉન્ડ હોય એને 2-3 લાઇનમાં આપીએ. ત્યાર પછી 5W ની આ સ્ટ્રેટેજી છે, ઇટ મીન્સ વોટ, વેર, વેન, હુ અને વાય કરીને આપણે એક પેરેગ્રાફ બનાવવાનો છે. અને પેરેગ્રાફ જે આપણને જે વિષય આપવામાં આવેલો છે એનો વિષયને આપણે અહીં આગળથી એનું જે કન્ટેન્ટ જે છે એનો કન્ટેક્સ્ટ જે છે એ આપણે અહીં આગળથી એ સુનિશ્ચિત કરવાનો છે. તો એનો જે આધાર જે છે એ 5W નો બેઝિક આધાર છે. ત્યાર પછીનું જે વાત જે છે એ છે કે આપણે સિક્વન્સમાં એક પછી એક જે ઘટના જે છે એનું આપણે વર્ણન કરવાનું છે, અને એ વર્ણન જે છે આપણે એના ફ્લો સાથે કરવાનું છે. ઇટ મીન્સ કે આખું સિક્વન્શિયલ મેનરમાં આપણે બધી બાબતોને ડિટેલમાં સમજાવવાની છે. અલગ અલગ જે ઘટના થઈ હોય, ઓબ્ઝર્વેશન્સ લેવામાં આવેલા હોય, મુલાકાત લીધી હોય, તો એ જે મુલાકાતમાં એક પછી કઈ કઈ જગ્યાએ મુલાકાત લીધી, એનું શું મહત્વ હતું, શું ફાયદો થઈ શકે એ બાબતનું આપણે આગળથી લખવાનું છે. તો એ થયું. અને ત્યારબાદ છેલ્લે પોતાના અવલોકનોને પણ આગળ અવકાશ આપી શકાય છે. તો એક પેરેગ્રાફ એટલે કે 4-1 લાઇન જે છે એ પોતાના અવલોકનો રજૂ કરી અને આપણે આખો અહેવાલ લેખન કરવાનું છે. તો આ થઈ ગયું અહેવાલ લેખનની આખી સ્ટ્રેટેજી. અહેવાલ લેખનના અલગ અલગ પ્રોસ્પેક્ટ, અલગ અલગ વ્યૂ અથવા અલગ અલગ ડાયમેન્શન્સ હોઈ શકે છે. 4-5 અલગ અલગ રીતે અહેવાલ લખવામાં આવતા હોય છે. આપણે ડિટેલ લેક્ચરમાં આ બધી બાબતો જોઈશું. ત્યાર પછીનું જે ફોર્મેટ જે છે અથવા તો લાસ્ટ ફોર્મેટ આપણે કહી શકીએ તો એ છે સંવાદ કૌશલ્ય. બે વ્યક્તિ વચ્ચે કોઈ નિશ્ચિત ટોપિકને અથવા તો વિષયને સંલગ્ન બંને વચ્ચે સંવાદ થતો હોય તો એ સંવાદને આપણે ડાયલોગ ડિલિવરીના ફોર્મેટમાં લખવાનો છે. કુલ 150 શબ્દો અને 10 ગુણ એના બદલમાં આપણને મેક્સિમમ મળી શકે છે. તો અહીંયા આગળ બે પાત્ર હશે,
એ બે પાત્ર કયા કયા છે એ આપણે જણાવી દેવા જરૂરી છે। ત્યાર પછી બંને પાત્ર એકબીજાને અભિવાદન કરશે અને આ અભિવાદન માત્ર લિમિટેડ શબ્દોમાં હશે, એકાદ ડાયલોગમાં સુધી આટલું સીમિત હશે। ત્યાર પછીના નેક્સ્ટ એટલે કે સેકન્ડ ડાયલોગથી આપણે સીધા જ મુદ્દા પર આવી જવાનું છે। એક પણ જાતનો વધારે બીજું કોઈ વર્ણન કર્યા વગર અથવા તો અધર પેરિફરલ બાબતોમાં ધ્યાન આપ્યા વગર સીધું જ મુદ્દો જે છે એનું આગળથી કન્ટેક્સ્ટ લઈને વર્ણન ચાલુ કરી દેવાનું છે। પોતાના ફેક્ટ એનાલિસિસ જે કંઈ જરૂરિયાતો હોય એ સીધા જ આગળથી રજૂઆત કરી દેવાની છે। એમાં એમને લગતા જે કારણો હોય એમાં જે જરૂર પડતા જે કૃતિ અથવા તો જે કાર્યની જરૂર હોય એ બાબતો અહીં આગળથી રજૂ કરી દેવાની છે અને બંને પ્રોઝ અને કોન્સ બંને વેમાં આ બાબતો રજૂ કરી દેવાની છે। ઉદાહરણ તરીકે વાત કરું તો લાસ્ટ ટાઈમ જે પેપર લેવામાં આવ્યું હતું તો એના અંતર્ગત જે ડિજિટલ લર્નિંગથી બાળકોના શિક્ષણ ઉપર કેવી પોઝિટિવ અને નેગેટિવ અસર થાય છે એ બાબતનું પૂછવામાં આવ્યું હતું, તો એ બાબતો આપણે અહીં આગળથી લખી શકીએ છીએ। એટલે ડાયલોગની જે બાબત છે એ બધી બાબતો અહીં આગળ આપણે રજૂઆત કારણ અને કૃતિના સ્વરૂપમાં આપણે કરી શકીએ છીએ। અહીંયા આગળ ઇમ્પોર્ટન્ટ મુદ્દો એ છે કે જ્યારે અડધોથી એટલીસ્ટ 75% સુધીનો સંવાદ કૌશલ્ય પૂરું થાય ત્યાર પછી કંઈક સમાધાનના સ્વરૂપમાં કંઈક એક્શનના સ્વરૂપમાં કાર્ય થઈ શકે તો એવી બાબતો અહીં આગળ નોટ કરાવવાની છે। એટલે કે કોઈ કાર્ય કરવા પ્રેરણા મળતું હોય તો એ તરફ જવાનું છે, કોઈ પોતાનો પ્લાન અથવા તો કોઈ યોજનાની કોઈ જરૂર પડતી હોય તો એ આયોજન, યોજના ઇન ધ સેન્સ કે આયોજનની કોઈ જરૂર પડતી હોય તો એ આયોજન કરવા માટે બંને પાત્ર જાય છે આ રીતનું કરી અને આપણે એના કન્ક્લુડિંગ સેક્શન તરફ જવાનું છે અને છેલ્લે આપણે એનું હકારાત્મક સમાધાન આપવાનું છે કે આ જે કંઈ ચર્ચા થઈ તો એના મદદથી આટલી આટલી બાબતોમાં આટલા સમાધાન આવશે અને આટલા લોકોને માંથી સુધારો થશે। તો આ થયું આખું ઓવરઓલ જોઈએ તો આખું સંવાદ કૌશલ્ય। ત્યાર પછીનું જે નેક્સ્ટ જે છે એ જ આ ભાષાંતર કોઈ ફોર્મેટ નથી, એ જે પેરેગ્રાફ આપણને આપવામાં આવેલો હશે એ પેરેગ્રાફની એક એક લાઇન આપણે પકડતી જવાની છે અને લાઇન બાય લાઇન આપણે ગુજરાતીમાં આખું ભાષાંતર કરવાનું છે। તો અંગ્રેજીમાં આપેલા પેરેગ્રાફનું આપણે ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે। એ બને છે કે ઘણીવાર એકદમ ઇઝી પેરેગ્રાફ હોય છે, ઘણીવાર સિમ્પલ ફોર્મેટમાં આપવામાં આવેલો હોય છે। ઉદાહરણ તરીકે લાસ્ટ ટાઈમ નર્મદનો જે પેરેગ્રાફ હતો તો સિમ્પલ હતો, પણ ઘણીવાર અઘરા પેરેગ્રાફ પણ આપી દેવામાં આવતા હોય છે કે એના જે કી વર્ડ્સ જે છે એ કી વર્ડ્સ જ ડિફાઇન કરશે કે 10માંથી 5 ઉપર જશે કે 5 નીચે આવશે। તો જો કી વર્ડનું સાચું ભાષાંતર થયું તો સમજીને ચાલો 6-7 માર્ક આવશે અને કી વર્ડમાં ભાષાંતરમાં કોઈ ઇસ્યુ થયો તો સમજીને ચાલો 2-3 માર્ક આવશે, ઘણા વિદ્યાર્થીઓનામાં 0 માર્ક પણ આવે છે। આમાં વાત કરીએ તો બેઝિક આની એક જ સ્ટ્રેટેજી છે કે વાક્ય પકડો, એ વાક્ય બાદ વાક્યનું ભાષાંતર કરતા જાઓ। ઇનકેસ ઘણીવારમાં વાક્ય 3-4 ઇંગ્લિશની 3-4 લાઇનોનું એક વાક્ય બનાવવામાં આવેલું હોય તો હવે આટલું મોટું વાક્ય સમજવા જોઈએ તો વ્યવહારિક દ્રષ્ટિથી જોઈએ તો જ્યારે આપણે પરીક્ષામાં લખી રહ્યા હોઈએ તો આવા સમયે કે એક 4-5 લાઇન તમે વાંચો તો એ કે તમને છેલ્લી લાઇનમાં જ્યારે 5મી લાઇનને પહોંચો તો પહેલી લાઇનમાં શું વાંચો તે કોઈને યાદ ના રહે, તો શું કરવાનું છે? મોટું વાક્ય આપ્યું હોય તો એ મોટા વાક્યને નાના ટુકડામાં વિભાજિત કરી દેવાનું છે, જેટલો ટુકડો થતો જાય એક એક ટુકડો લખતા જાઓ। આ એની સિમ્પલ સ્ટ્રેટેજી છે। ઘણીવાર એવું થશે કે આખું વાક્ય સમજીને પછી લખવા જશો, લખાઈ તો જશે ટાઈમ જતો રહેશે, તો એ બાબત પણ આપણે ખાસ જોવાની છે। ત્યાર પછીની જો વાત જોઈએ તો આમાં તો એક્ઝેક્ટ આપણે એનું ભાષાંતર કરવાનું નથી, આપણે ગૂગલ ટ્રાન્સલેટ બનવાનું નથી, નિયરેસ્ટ પોસિબલ જેટલું એનું ભાવાનુવાદ થતું હોય એ એક્ઝામની ડિમાન્ડ છે, તો નિયરેસ્ટ પોસિબલ આપણે એનો આન્સર લખવાનો છે। અને છેલ્લે વાત રાખવાની છે કે આપણે જે મૂળ અર્થ જે વાક્યનો થતો હોય એ અર્થ પકડી રાખવાનો છે, એનો જે કાળ જે આવતો હોય તે કાળને પકડી રાખવાનો છે। આમાં ભૂલ હશે તો મેક્સિમમ માર્ક કપાશે, પરંતુ જો આમાં આપણે જાળવી લીધું તો સમજીને ચાલો 5 માર્કની ઉપર માર્ક આપણને મળશે। તો ભાષાંતરનો જે બાબત વાત છે તો આ આખું પ્રેક્ટિસનો મુદ્દો છે, જેટલી વધારે પ્રેક્ટિસ એટલા વધારે માર્ક્સ, તો એ રીતે આપણે આનું આખું કવર કરવાનું છે। ત્યાર પછી માનો લખાણ માટે જો આપણે જો ટાઈમ મેનેજમેન્ટની જો આપણે સ્ટ્રેટેજી જોઈતા હોઈએ તો આ એક વ્યવહારિક રીતે ટેસ્ટ કરેલી આખી સ્ટ્રેટેજી છે કે આ સ્ટ્રેટેજી મુજબ જો વિદ્યાર્થી પેપર લખવાનો પ્રયત્ન કરે તો એના નિશ્ચિત સમયમાં નિશ્ચિત બધા જ ફોર્મેટ્સ એ લખી શકશે અને બધાને ન્યાય પણ આપી શકશે। તો એ મુજબ જેટલા વધારે માર્ક એટલો વધારે સમય, આ પ્રિન્સિપલના આધારે જોઈએ તો પહેલો જે કલાક જે છે એ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કલાક જે છે અને આ કલાકમાં આપણે સરળ 60 માર્કને પકડવાના છે, એટલા માટે કે પહેલો જે કલાક જે છે એમાં આપણી પાસે એનર્જી લેવલ ખૂબ સ્ટ્રોંગ છે,
આપણી પાસે કન્ટેન્ટ ખૂબ સ્ટ્રોંગ છે, પણ એટલો જ બીજો ડિસએડવાન્ટેજ છે કે માઇન્ડ જે છે એ ધીરે ધીરે વિચારવાની પ્રોસેસ શરૂઆત કરે છે. તો આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને આપણે પકડવાનું છે. તો એમાં આપણે શું કરીશું કે જતાની સાથે આપણે જે વ્યાકરણ જે આપણે છેલ્લી વાંચીને ગયેલા હશું, તો સૌ પ્રથમ આપણે વ્યાકરણ લખી દો. તો 20 માર્કનું વ્યાકરણ આપણે 10 મિનિટના ઓછા સમયમાં આપણે આરામથી લખી શકીએ છીએ. તો સૌ પહેલાં વ્યાકરણને પૂરું કરી દો અને જે રોકડિયા માર્ક જે છે એને કવર કરી લેવાય. ત્યાર પછીનો જે સેક્શન જે છે એ બીજો છે, અહીંયાથી જે સમય બચ્યો છે એ સમયને નિબંધમાં યુટિલાઇઝેશન કરી દેવાય. અને બીજા જે 20 માર્ક મેળવવાના છે એમાં 25 મિનિટ જેટલો મેક્સિમમ સમય આપી દેવાય, કે જેથી શું થાય કે નિબંધમાં વિચારવા માટે પણ સમયની જરૂર છે અને 3 પેજ અથવા 3.5 પેજ લખવા માટે સમયની પણ જરૂર છે. ડાયમેન્શન્સ પણ આપવાના છે, જેટલો વધારે સારો નિબંધ હશે તો 20-15 માર્ક સુધી પણ આપણે જઈ શકીએ છીએ. તો મેક્સિમમ માર્ક અપાવનાર કોઈ 2 ફોર્મેટ હોય તો વ્યાકરણ અને નિબંધ છે. તો એ બંનેને ધ્યાનમાં રાખીને પહેલાં જે 35 મિનિટ જે બંનેને પૂરું કરી દેવાય. ત્યાર પછીનું જો જોઈએ તો બાકીનો જે સમય છે તે 10-1 મિનિટમાં વિચાર વિસ્તાર, આપણે 3 વિચાર વિસ્તાર આપ્યા હોય એમાંથી 2 વિચાર વિસ્તાર આપણે લખી દેવાના છે. તો શરૂઆતમાં 3 ફોર્મેટ જેવા લખાઈ જશે તો કોન્ફિડન્સ આવી જશે કે 50 માર્ક સુધી કવર થઈ ચૂક્યું છે અને એ જ વધારે ટાઈમ પણ આપણે આમાં યુટિલાઇઝ કર્યો નથી. હવે એક પછી એક ફોર્મેટ પકડો અને જેટલા ફોર્મેટ તમને આવડતા હોય એને સિક્વન્સમાં લખવાની શરૂઆત કરી દો. તો એ ડિફાઇન ક્યાંથી કરશે કે હવે બાકીના જેટલા ફોર્મેટ છે આમાંથી જે ફોર્મેટ આવડતું હોય એ ફોર્મેટ પકડી લો અને એને લખવાની શરૂઆત કરી દો. પણ મેક શ્યોર કે સમય કેટલો ધ્યાનમાં રાખવાનો છે, 12-13 મિનિટ. તો એટલા માટે પત્રલેખન હોય તો 10 માર્કનું જે પત્રલેખન હોય તો 12 મિનિટ, દ્રશ્યાલેખન, અહેવાલ લેખન, ભાષણ, નિવેદન. હવે અહીંયા આટલી ચોઈસીસ છે કે બીજા કલાકમાં ઉપર નીચે આમાંથી કોઈ હોઈ શકે છે અને એ ડિપેન્ડ કરશે કયો પ્રશ્ન પૂછો છે ને આપણી પાસે કેટલું કન્ટેન્ટ છે. જેટલું વધારે કન્ટેન્ટ એને સૌથી પહેલાં આપણે લખી દેવાનું છે. તો સેકન્ડ જે અવર જે છે એની અંતર્ગત આ ટોટલ આપણે 5 અલગ અલગ આપણે ફોર્મેટ લખી શકીએ છીએ. હવે બેચો 3rd કલાક. આ 3rd કલાક જ્યારે આપણે પેપર લખતા હોઈએ ત્યારે આપણી સ્થિતિ એવી હોય કે હાથમાં અહીંયા આગળ પેન થયું હોય, કારણ કે આપણી જે મેઇન્સ પરીક્ષા જે છે એનું પહેલું પેપર છે. ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે જેણે આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરી હશે પરંતુ એક્ઝામ આપના છે એક્ઝામના છેલ્લા 2-5 દિવસ સુધી તો પ્રેક્ટિસ નહીં કરી હોય, તો આ થોડોક એ રિજિડ થયો હશે તો અહીંયા આગળ પેઇન આવશે. મગજ ક્યારનું 2 કલાકથી વિચારી રહ્યું છે, સતત ને સતત આઉટપુટ આપી રહ્યું છે, તો એના કારણે મગજ ઉપર પણ સ્ટ્રેસ ડેવલપ થયેલો હશે. આવા સમયની અંતર્ગત હવે આપણી પાસે જો કોઈ ઇઝી ફોર્મેટ હોય તો આપણે એમાંથી માર્ક મેળવી શકીએ, તો એવા આપણે બાકીના ફોર્મેટ લેવાના છે. તો એ કઈ રીતે? હવે આમાં ઇન્ટરનલ સિક્વન્સિંગ ઉપર નીચે આપણે કરી શકીએ છીએ. તો એમાં માનો કે પહેલાં ગદ્ય સમીક્ષા લઈ લઈએ તો ગદ્ય સમીક્ષામાં 10 માર્ક મેળવવા માટે 15 મિનિટનો સમય આપી દે, પેરેગ્રાફ વાંચતા જાઓ, જેટલા પ્રશ્નો મળે છે એને લખીને તમે એનું કામ પૂરું કરો કે જેથી મગજ થોડુંક રિલેક્સ પણ થઈ જાય. હવે પછીનો જે છે સંક્ષેપીકરણ લઈ લો. તો સંક્ષેપીકરણનો એનો જે કોર ક્રક્સ જે છે એને ફટાફટ વાંચીને પકડી લો. બીજા પેરિફેરલ આઈડિયાઝ જે છે, વિચાર, સમજૂતી, ઉદાહરણ, કારણકૃતિ છે, એ બધું એને સાઇડ ટ્રેક કરે, બાકીનો જે સેક્શન છે એને લખી દો. તો પૂરું થયું સંક્ષેપીકરણ. ત્યાર પછી ભાષાંતર. તો ભાષાંતરમાં એ જ સજ એક જ સ્ટ્રેટેજી છે, વાક્યો વાક્ય પકડતા જન લખતા જ. ઘણીવાર એવું થશે કે જ્યારે સમયનો અભાવ હોય તો શું કરવાનું, તો પહેલાં સંવાદ કૌશલ્ય પૂરું કરી દેવાનું, ડાયલોગ ડિલિવરી એ પૂરી કરી દેવાની, એનું સમાપન થઈને છેલ્લે ભાષાંતર રાખવાનું. જેટલી લાઈન મેક્સિમમ ટ્રાન્સલેટ થાય એટલો પ્રયત્ન કરવાનો અને એમ લાગે છે કે સમય ખૂટવાનો છે તો પછી ભાષાંતરમાંથી અમુક કોઈ વસ્તુ છૂટી જશે તો કોઈ ફરક નહીં પડે. એમાંય એટલા માટે કે જ્યારે એક્ઝામિનર 5,000 પેપર ચેક કરતા હોય તો તમને શું એવું લાગે છે કે દરેકનું ભાષાંતરની એક એક લાઈન વાંચે? ક્યારે વ્યવહારિક રીતે પોસિબલ નથી. તો એ શું કરશે, આદર્શ એ એપ્રોક્સિમેટલી જે તમે ટ્રાન્સલેશન કર્યું છે એમાં 8-10 લાઈન વાંચવાનો પ્રયત્ન કરશે અને એમ લાગશે કે આ વિદ્યાર્થી વ્યવસ્થિત લેખું છે, તો એના બેઝ ઉપર એ ઇમેજનરી કરીને માર્ક્સમાં મૂકી દેશે. તો એ છે તો અહીંયાથી બહુ ફરક પડશે નહીં. જો સમય છે તો બધું જ લખાઈ જાય, જો સમયનો અભાવ છે અથવા તો સ્ટ્રેસ છે તો બસ અંદર છેલ્લે. આ રીતની જો આપણે સ્ટ્રેટેજી વાપરીએ તો આટલું બધું લખ્યા પછી, આટલું બધું કન્ટેન્ટ આપ્યા પછી આપણી પાસે હજુ 5 મિનિટ બચે છે અને એ 5 મિનિટમાં આમાં જો ક્યાંય કોઈ જગ્યાએ આપણને કોઈ પ્રશ્ન હોય, ક્યાંય કોઈ લખવામાં આપણને કોઈ ભૂલ લાગતી હોય તો એ બધું લખી અને જે અંડરલાઇન કરવાનો મુદ્દો હોય તે અંડરલાઇન કરીને, ક્યાંય કોઈ જગ્યાએ છેકછાક આપણે કરવાની નથી
પણ એમ છતાંય ક્યારેક થઈ હોય તો એના ઉપર આપણે જે ઇરેઝર મારીને આપણે એને ક્લિયર સોરી આપણે એને વ્હાઇટનર મારીને આપણે એને ક્લિયર કરી દેવાનું છે અને આપણું જે પ્રેઝન્ટેશન જે છે આપણું વ્યવસ્થિત દેખાય એ રીતે આપણે આખા 3 કલાકની સ્ટ્રેટેજીને ફોર્મેટની સાથે જે આપણું માઇન્ડનું જે લેવલ હશે એ અથવા જે સ્ટ્રેસ લેવલ હશે તો એની સાથે માર્ક અને સમયની સાથે આપણે એને કોમ્બિનેશન કરીને આપણે આખું પેપર લખવાનું છે. તો આ રીતે જો આપણે પેપર લખીએ તો બની શકે આપણને ઘણા સારા માર્ક આપણે કવર કરી શકીશું. એટલા માટે કે ઘણા વિદ્યાર્થીઓ શું કરતા હોય છે કે શરૂઆતના કલાકમાં જ આ બધા ફોર્મેટ લખી નાખશે, પછી શું કરશે, પછી જે નિબંધ અને જે વ્યાકરણનો જે છે સેક્શન એ લઈ લેવાની શરૂઆત કરશે અને છેલ્લા કલાકમાં આ આટલા ફોર્મેટ લેશે. ઘણા વિદ્યાર્થીઓ એવા એવું પણ કરતા હોય છે કે નિબંધને સૌથી છેલ્લે રાખે છે અને બાકીનું જે બધું કન્ટેન્ટ લખવાનું હોય તો લખી નાખશે. અને ઘણીવાર એવું પણ થયું કે નિબંધ છેલ્લે લખ્યો તો બે એકાદ પાનું લખવાનું પણ છૂટી જતું હોય છે. આવું ઘણા બધા વિદ્યાર્થીઓનું એક્ઝામ ટાઈમે થયેલું જે ભૂલ જે છે એ પણ જાણી જોઈએ. ભૂલ થયા પછી આ બાબત તમને કહું છું કે જેથી તમારી સાથે આ વસ્તુ રિપીટ ન થાય એની આપણે કાળજી રાખવાની છે. તો આપણે બીજાની ભૂલોમાંથી પણ શીખવાનું છે. તો આખું થઈ ગયું લખાણ માટેની આખી આ ઓવરઓલ સ્ટ્રેટેજી. હવે જ્યારે આપણે કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની તૈયારી કરતા હોઈએ ત્યારે આપણા 2 પિલર તો બહુ જ અગત્યના છે. નંબર 1 સિલેબસ, નંબર 2 ઓલ ઇયરના જે પેપર્સ છે તે. પરંતુ જો ત્રીજો પિલર આપણે કેવો હોય તો એ છે ટોપર્સની કોપી. એ આપણા માટે બીકન લાઇટ તરીકે કાર્ય કરશે કે જે પ્રશ્ન પૂછ્યો હતો એના મુજબ જે ટોપર છે જેમણે રેન્ક હાંસલ કર્યો છે એમણે શું લખવું અને એ બદલ એમને મેક્સિમમ માર્ક કેવી રીતે મળ્યા એનું આખું આપણે એનાલિસિસ કરવાનું છે. તો એટલા માટે શું કરીશું, દરેક ફોર્મેટ દીઠ 5-5 એવી આન્સર શીટ આપણી પાસે હોવી જોઈએ કે જેમાં સારા માર્ક મળ્યા હોય. એનાથી આપણે એનાલિસિસ લાવવાનું છે કે આમાંથી એને કેવી રીતે મેક્સિમમ માર્ક મળે છે. એટલા માટે કે આ તમારા નોલેજની ટેસ્ટ નથી, અહીંયા આગળ કોઈ પ્રોફેસર બનવા માટેની એક્ઝામ આપવાની નથી, આ ઓફિસર બનવા માટેની એક્ઝામ આપવાની છે. તો આ ભયંકર કોમ્પિટિશનમાં આપણે બીકન લાઇટને સાથે લઈને ચાલવાનું છે. એટલા માટે આ ફોર્મેટ કરવાના છે, આપણી આગળ વ્યવહારિક રીતે કામ કરવાનું છે. એટલા માટે આપણે આ બધી બાબતોની જરૂર પડશે, અધરવાઇઝ કોઈ જરૂર નથી. એટલા માટે કે આપણે વારંવાર ટેસ્ટ કરવા માટે વારંવાર મેઇન્સ લખવા માટેનો મોકો અહીંયા આગળ મળતો નથી, અથવા તો મળશે તો કે ટ્રેપમાં ન ફસે જઈએ એ પણ આપણે ખાસ જોવાનું છે. તો એટલા માટે આપણી પાસે દરેક ફોર્મેટ દીઠ 5-5 આન્સર શીટ આપણી પાસે વ્યવસ્થિત હોવી જરૂરી છે. ત્યાર પછી નિબંધનો જે છે એ નિબંધની વિષય નિબંધનો જે કન્ટેન્ટ જે છે એ આપણી પાસે અલગ અલગ ક્ષેત્ર દીઠ આપણી પાસે કન્ટેન્ટ હોવું જરૂરી છે. ઇન ધ સેન્સ કે આપણી પાસે હેલ્થ ઉપર, એજ્યુકેશન ઉપર, ત્યાર પછી જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર, પોલિટીના કોઈ સેક્શન્સ ઉપર આપણી પાસે અલગ અલગ બાબતમાં આપણી પાસે નોલેજ હોવું જરૂરી છે. એને એ ઓલરેડી આપણે જીએસમાં વાંચ્યું જ હશે. એમાંથી જે મુદ્દાઓ સમાચારમાં હતા અને પ્રીવિયસ યરમાં પૂછાયેલા હતા તો એની આજુબાજુના જે સેક્શન હવે શું પૂછાઈ શકે આ બાબતનું આપણે આખું તૈયાર કરવાનું છે. અને બીજું કે જ્યારે એસેનું જે ઓલરેડી આખું 150 માર્કનું પેપર છે તો ત્યાં આપણે ડિટેલ એસે તૈયાર કરવાના છીએ, લોંગ એસે તૈયાર કરવાના છીએ, તો એમાં ગુજરાતી ઇંગ્લિશના એસે ઓલરેડી આવી જ જશે. તો એટલા માટે આપણે ગુજરાતી ઇંગ્લિશના એસે માટે કોઈ સ્પેસિફિક ચિંતા વધારે કરવાની જરૂર નથી. ખાસ ધ્યાન રાખવાનું છે વિચાર વિસ્તારમાં, તો વિચાર વિસ્તારમાં ફ્લો અને ફોર્મેટ આ બેમાં ચેન્જ ન થાય એ ખાસ જોવાનું છે. એમાં માર્ક આપણે ગુમાવી ન બેસીએ એ ખાસ જોવાનું છે. કારણ કે ઘણા વિદ્યાર્થીઓને 0 માર્ક્સ પણ મળેલા છે. જ્યારે આપણું ડિટેલ લેક્ચર ચાલશે ત્યારે હું તમને આન્સર શીટ બતાવીશ અને 0 માર્ક્સ એમાં પણ છે. અન્ય ફોર્મેટને ખાસ આપણે ચેક કરવાના છે. આપણે ચેક કરવાનું છે કે ટોપર્સની કોપીમાંથી આપણને કેવા કેવા ઓબ્ઝર્વેશન્સ કેવા કેવા ફોર્મેટમાં મળે છે, એમાં ક્યાં ક્યાં ક્વેશ્ચન માર્ક કરેલા છે અને ક્યાં સૂચના લખેલી છે કે ક્વેશ્ચનને પાર્શલી સમજેલા છે, ગ્રામરમાં કોઈ ભૂલો છે અથવા તો અધર કોઈ મિસ્ટેક્સ છે એ સૂચના અંદર લખેલી છે. તો આપણે ટોપર્સની કોપીમાંથી આવું પણ એનાલિસિસ કાઢવાનું છે. આપણે એનાલિસિસ કાઢવાનું છે કે ટોપર્સે ફોર્મેટિક ભાષા કેવી યુઝ કરી છે, એમણે આવડતું હોય ત્યારે શું કર્યું છે અને ન આવડતું હોય આવા સમયે એમણે શું કરેલું છે. આ બધા એનાલિસિસ આપણે કોપીમાંથી જોવાના છે અને આના આધારે આપણે પોતાની સ્ટ્રેટેજી બનાવવાની છે કે મારી સાથે જો આવું થયું તો આ સ્થિતિમાં હું શું કરીશ, એ બાબતોને આપણે આખી તૈયારી કરવાની છે. અને અલ્ટિમેટ જો છેલ્લે આપણે જોઈએ તો એ છે કે જગ્યા આપણને જેટલી આપેલી હોય
આનો સંપૂર્ણ ઉપયોગ થઈ જાય એ મુજબની કળા આપણે ડેવલપ કરવાની છે. અક્ષરની સાઈઝ નાની મોટી આપણે કરી શકીએ, સ્પેસિંગમાં કોઈ અલગ અલગ મુદ્દો કરી શકીએ, અથવા તો અધર ટેકનિક્સ આપણે વાપરીને આપણે આપણો જવાબ અને આપણે આન્સર શીટ જેને વ્યવસ્થિત બનાવવાની છે. તો અલ્ટિમેટ જોઈએ તો આપણે ટોપર્સની કોપીમાંથી આટલા આટલા મુદ્દાઓ આપણે જોવાના છે, અને એ મુદ્દા જોયા પછી આપણે પોતાની સ્ટ્રેટેજી બનાવવાની છે. એટલા માટે તો જોવાનું છે આ, અને એ સ્ટ્રેટેજીને વ્યવહારિક રીતે ફોલો કરવાની છે. નહીંતર થશે શું, બધું તૈયાર થઈ જશે, જેને ફોલો જ નહીં કરીએ તો આ બધું જોવાનો કોઈ મતલબ જ નહીં રહે. તો અલ્ટિમેટ આપણે એ 3 કલાક દરમિયાન શું શું કરી શકીએ છીએ, આટલું જ કન્ટેન્ટ આપણે જોવાનું છે. ત્યાર પછી ઓવરઓલ ગુજરાતી માટે જોઈએ તો ઓવરઓલ ગુજરાતીના અંતર્ગત આપણે ખાસ જોઈએ તો એમાં ગુજરાતી ભાષા વધારે ડેવલપ થાય એટલા માટે આપણે શું કરવું જોઈએ. તો ભાષા વધારે ડેવલપ થાય એટલા માટેનું એક માધ્યમ છે કે સમાચારપત્રોનું રેગ્યુલર વાંચન. એમાં પણ ખાસ જો તમારે ગવર્મેન્ટને ક્રિટિસિઝમ તરફ જવું હોય તો ગુજરાત સમાચાર વાંચો, સંપૂર્ણ ગવર્મેન્ટને ફેવર તરફ જવું હોય તો દિવ્ય ભાસ્કર વાંચો, અને અધર કોઈ પ્રોસ્પેક્ટિવથી જોવું હોય તો સંદેશ વાંચો. બેસ્ટ વે એ રહે કે ગુજરાત સમાચાર અને દિવ્ય ભાસ્કર આ બંને વાંચો, જેથી ફેવરમાં અને અગેન્સ્ટમાં આપણી પાસે બંને બાજુના પોઈન્ટ્સ હોય. ભાષાની જે ક્રિએટિવિટી જે છે, સમાચાર રજૂ કરવાની જે ક્રિએટિવિટી જે છે, જે આર્ટ જે છે, એ દિવ્ય ભાસ્કર પાસે છે. તમે એની હેડલાઇન્સ વાંચજો તો એ હેડલાઇન્સ તમને મોસ્ટ એટ્રેક્ટિવ હેડલાઇન્સ તમને જોવા મળશે. એના કમ્પેરિઝનમાં ગુજરાત સમાચાર તમે વાંચશો તો તમને એ જ વસ્તુ જાણવા મળશે કે ખરેખર બધું નેગેટિવ જ થઈ રહ્યું છે, ને એ નેગેટિવ ગવર્મેન્ટ જ એને કોઈ ને કોઈ રીતે ઇગ્નોર કરતી હોય એવા સમાચાર તમને જોવા મળશે. પણ આપણે બંનેમાંથી જોવાનું છે કે આ બંનેની ભાષા જોયા પછી એ બંનેની જે પૂર્તિ જે છે આપણા માટે અગત્યની છે, એટલે બુધવાર અને રવિવારની જે પૂર્તિ આવે છે એ આપણા માટે ખાસ અગત્યની છે. એટલા માટે કે ત્યાં કોઈ સમાચાર નથી, એ પ્યોરલી ગુજરાતી ભાષાને ઓરિયન્ટેડ છે. તો એમાંથી સેન્ટેન્સનું સ્ટ્રક્ચર, એનાથી એનું વ્યાકરણ, એમાં વિષય રજૂઆત કરવાની છણાવટ, એ બધી બાબતો આપણે જોવાની છે. તો એ તેથી ત્યાર પછીનું જે કન્ટેન્ટ જે છે આપણે પાક્ષિકમાંથી જોવાનું છે, અને ગુજરાત મેગેઝિન જે છે એ આપણું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેગેઝિન છે, કારણ કે એમાંથી ઘણી બધી વાર બેઠા પ્રશ્નો પણ પૂછી લેવામાં આવતા હોય છે, કારણ કે ગવર્મેન્ટના પ્રયત્નોને સીધામાંથી રજૂઆત કરવામાં આવતી હોય છે. એટલા માટે ગુજરાત પાક્ષિક અને સમાચારપત્રો આપણા ફર્સ્ટ અને ફોરમોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત થશે કે જેથી આપણે ગુજરાતી આપણે વધારે સ્ટ્રોંગ ડેવલપ કરી શકીશું. ત્યાર પછી જો મેગેઝિનની વાત થતી હોય તો મેગેઝિનમાં આપણે યોજનાને ગુજરાતીમાં પણ વાંચીશું, અથવા યોજનાને ઇંગ્લિશમાં પણ વાંચીશું કે જેથી આપણે ટ્રાન્સલેશન ગુજરાતી અંગ્રેજી બંનેમાં ઇસ્યુ ન આવે. બીજું કે કોઈ મુદ્દાને સિમ્પલ શબ્દોમાં કેવી રીતે રજૂ કરી શકાય એની સારામાં સારી રજૂઆત આ યોજના મેગેઝિનમાં આપવામાં આવેલી છે, અને અલ્ટિમેટ આપણી ગુજરાતી ભાષા તો સ્ટ્રોંગ થશે જ, પરંતુ જીએસના પોઈન્ટ જે છે એ પણ અહીંયા આગળથી સ્ટ્રોંગ થશે. એટલા માટે યોજના મેગેઝિન વાંચવાનું છે. અને છેલ્લે ઇંગ્લિશ વધારે ઇમ્પ્રુવમેન્ટ થાય એટલા માટે કુરુક્ષેત્ર મેગેઝિન વાંચવાનું છે. તો ઓવરઓલ ગુજરાતી ભાષાના ઇમ્પ્રુવમેન્ટ માટે આપણે આટલા મેગેઝિન અથવા તો આટલા સમાચારપત્રો આપણે વાંચી શકીએ છીએ. હવે અમુક ધ્યાનમાં રાખવાની બાબતો જે છે કે કેવી કેવી બાબતોને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું, કે એમાં સૌથી પહેલું છે કે સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરો, એટલા માટે કે ભાષાનો પેપર છે. અહીંયા આગળ સાયકોલોજી મેટર કરે છે. સારા માર્ક જે સુવાચ્ય અક્ષરો લખેલું હોય તો સામેવાળાને જોવું પણ ગમશે, માર્ક આપવા પણ ગમશે, અને એના જ કમ્પેરિઝનમાં એ વ્યક્તિને વાંચવામાં જો તકલીફ થતી હોય, ઘણા વિદ્યાર્થી એવા હશે કે જેને પોતે લખેલું છે ને પોતાના અક્ષર પોતે જ નહીં વાંચી શકે, તો સામેના એક્ઝામિનર તો કઈ રીતે વાંચવાનું. આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે એ એક્ઝામિનર આપણને માર્ક આપે, કારણ કે અલ્ટિમેટલી માર્ક્સ જ મેટર કરે છે અહીંયા આગળ. તો આવા સમયે આપણે સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરોમાં આપવાનું છે. આપણું જે પ્રેઝન્ટેશન જે છે ખૂબ સરસ રાખવાનું છે, એમાં આપણે કોઈ છેકછાક કરવાની નથી. ત્યાર પછી વાક્ય રચનાની જે ભૂલો હોય એને ખાસ ટાળવાની છે. જે અંગ્રેજી મીડિયમના જે વિદ્યાર્થીઓ છે, ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને ખાસ આ તકલીફ પડતી હોય છે કે એમને ગુજરાતીના જે વાક્ય સેન્ટેન્સ સ્ટ્રક્ચર જે છે એમાં ઘણી વાર તકલીફ પડતી હોય છે, અથવા જે જોડણીની ભૂલો જે છે એમનાથી ઘણી બધી થતી હોય છે, તો એ થોડોક પ્રયત્ન કરી શકે અને એ એવરેજ લેવલ સુધી આવી શકે તો એવું થાય. જે ગુજરાતી માધ્યમના જે વિદ્યાર્થીઓ જે છે એ બેસ્ટ ક્વોલિટી આપી શકે એવા પ્રયત્નો થાય. એટલા માટે વાક્ય રચનાનું જે આખું સ્ટ્રક્ચર જે છે એ આપણે ગુજરાતી ભાષાને ઇમ્પ્રૂવ કરીને જોવાનું છે. ત્યાર પછી જે કીવર્ડ જે છે એના નીચે આપણે અંડરલાઇન કરી દઈએ, અને દરેક અંડરલાઇનમાં પણ ખાસ પાનાદીઠ 10-15 શબ્દોમાં જ કરવાની છે. બધું અંડરલાઇન નથી કરી દેવાનું, નહીતર એક્ઝામિનરને એવું થશે કે આમાં વાંચવું શું અને છોડવું શું. અને એ જ અલ્ટિમેટ આપણો જે પેપર જે છે એને બેટર કરવા માટે કર્યું હશે, તો એ પેપર ઉલટાનું ખરાબ થશે. તો માત્ર 10-15 શબ્દો નીચે અંડરલાઇન, અંડરલાઇન જો તમારાથી સીધી થતી હોય
વેલ એન્ડ ગુડ ન થતી હોય તો મહેરબાની કરીને ફૂટપટ્ટીથી કરવી, સ્કેલનો યુઝ કરવો કે જેથી એટલીસ્ટ અંડરલાઇન સ્ટ્રેટ આવે, નહીં તો થશે એવું કે હાઇલાઇટ કરવા ગયા અને અંડરલાઇન જ ક્રોસ આવશે, ત્રાસી આવશે, નીચેનું વાક્ય જે એ પણ અડધું કપાઈ જશે, તો એવું ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. અને છેલ્લે ટાઇટલ નીચે અંડરલાઇન આપી દેવાની એ ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે જોઈ લઈએ કે જીપીએસસીનું જે 26 નંબરની જે એક્ઝામ લેવામાં આવી હતી એ ઓલ્ડ યરના પેપરમાં કેવા કેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તો સૌ પ્રથમ જે છે તે એ પેલો નિબંધ જે છે, તો એ નિબંધના અંતર્ગત યોગ કર્મસુ કૌશલમ, ગુજરાતમાં પ્રવાસી પક્ષીઓનું વિશ્વ, COVID-19 પછી વિશ્વમાં આવેલ મહત્વના પર્યાવરણીય પરિવર્તનો, ભારતીય બંધારણ વર્તમાન સંદર્ભે સમીક્ષા, ભારતમાં ઓનર કિલિંગની સમસ્યા, પરિબળો, પ્રશ્નો, પરિણામો, આ 5 નિબંધ પૂછવામાં આવ્યા હતા. જો તમારી પાસે સારામાં સારો કન્ટેન્ટ હોય તો બીજો કોઈ નિબંધ પસંદ કરો, અધરવાઇઝ આ નિબંધ બેસ્ટ છે. કોન્સ્ટિટ્યુશનના તમે દરેક બાબતોમાંથી આપી શકો છો, મેક્સિમમ માર્ક આમાંથી મળી શકે છે. અધર નિબંધ ઉપર તમારી પાસે કન્ટેન્ટ હોય તો એના ઉપર જવાય, એમાં કોઈ જ પેલું તકલીફ નથી. ત્યાર પછીનું જે આજે છે વિચાર વિસ્તાર આપેલું હતું, એ વિચાર વિસ્તારમાં આખા ભગતનો વિચાર વિસ્તાર હતો, સીતાંશુ યશસચંદ્રનો હતો અને પન્ના નાયકનો વિચાર વિસ્તાર આપવામાં આવેલો હતો. આપણે જ્યારે પેપર જોઈશું ત્યારે આ બધી બાબતો ઉપર ડિટેલમાં આપણે મુદ્દાઓ જોઈશું. ત્યાર પછી સંક્ષેપીકરણનો મુદ્દો છે, તો સુરેશ જોશીનો આવો એક પેરેગ્રાફ આપવામાં આવ્યો હતો. હું તમને પેરેગ્રાફની લેન્થ બતાવવા માટે કહું છું. જે શબ્દો જે છે આવી રીતે લખીને આપ્યા છે, 166 શબ્દો આપણે આ ખાસ જોવાનું છે. તો આના અકોર્ડિંગ તો આપણે જ્યારે આપણો પેરેગ્રાફ આપણે કરીશું તો આપણે પણ નીચેના 130 શબ્દો આપણે લખવાના રહેશે. તો આ રીતે આપણને આખું સંક્ષેપીકરણ પૂછવામાં આવતું હોય છે. ત્યાર પછી જે વિચાર ત્યાર પછીનું જો ગદ્યખંડની વાત કરીએ તો ગદ્ય સમીક્ષાના અંતર્ગત નિરંજન ભગતનો આખો પેરેગ્રાફ આપવામાં આવ્યો હતો. અને એમના મતે, એટલે આ જે નિરંજન ભગત એ જે લેખકનો જે વ્યૂ પોઈન્ટ હતો એ આના અંતર્ગત દર્શાવવામાં આવ્યો હતો. અને પ્રશ્નો તમે જોઈ શકો છો, 5 પ્રશ્નો આ રીતે પૂછાય છે અને એમાં લેખકના મતે શું શું થયેલું છે અલગ અલગ ડાયમેન્શનમાં એવું તમને પૂછ્યું છે. એમાં આપણો વ્યૂ પણ પૂછવો છે કે એની સાથે તમે સહમત છો, હા પણ પાડી શકો, ના પણ પાડી શકો, શા માટે, એના કારણો તમારે આપવા જરૂરી છે. તો આ રીતે આપણું આખું ગદ્ય સમીક્ષા આપણને પૂછવામાં આવે છે, આ આપણું પેપર છે. ત્યાર પછીનું જો હવે એક એક ફોર્મેટની વાત કરીએ તો ઔપચારિક ઉદબોધન જે છે એમાં જે છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, નાસાના ડાયરેક્ટર શ્રીએ કલ્પના ચાવલા કાર્ગો સ્પેસક્રાફ્ટ વિશે પત્રકાર પરિષદને સંબોધીને આ સ્પેસક્રાફ્ટની સંપૂર્ણ માહિતી આપી આના માટેનું ઉદબોધન તૈયાર કરો. એટલે પત્રકાર પરિષદ માટેનું આખું આપણે ઉદબોધન તૈયાર કરવાનું છે. કન્ટેક્સ્ટ કયો છે? આ SS કલ્પના ચાવલા કાર્ગો સ્પેસ સ્ટેશન, આના વિશે માહિતી આપવાની છે. ત્યાર પછીનો જો મુદ્દો જોઈએ તો એ છે કે નિવેદન. તો એ નિવેદનનો જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને ગ્લોબલ ફંડે HIV, TB અને મલેરિયાને સમગ્ર વિશ્વમાંથી નાબૂદ કરવા માટે સંયુક્ત કરાર કર્યો છે અને આ કરાર વિશેની માહિતી આપણને પૂછવામાં આવેલી હતી. તો એ આપવાની છે. ત્યાર પછીનું જો છે તો એ પત્ર પૂછવામાં આવ્યો હતો કે તમારા પરિવારજનોને તમારી દૃષ્ટિએ જીવન ઘડતર માટે અગત્યના 3 પુસ્તકો કયા કયા હોઈ શકે, તો એ પુસ્તકોની માહિતી એમાંનો બેઝિક આસ્પેક્ટ અને વ્યૂ એ દર્શાવતું આપણે બાબત અહીંયા આગળ રજૂ કરવાની હતી. ત્યાર પછીનો જે છે પ્રશ્ન જે છે ચર્ચાપત્ર છે. ચર્ચાપત્રમાં પૂછ્યું હતું કે COVID-19ના ફેલાવાને અટકાવવા માટે લોકડાઉન કેટલું ઉપયોગી સાબિત થાય, આ પ્રશ્ન કેન્દ્રમાં રાખીને ચર્ચાપત્ર લખવાનું છે. તો વિષય તમને ખ્યાલ આવે છે, ચર્ચાપત્ર આ રીતે પૂછવામાં આવે છે. વાત છે કે દ્રશ્ય આલેખનની, તો જે મેં તમને વાત કરી હતી તો આ દ્રશ્ય આલેખનનો આ પોઈન્ટ છે. તમે જોઈ શકો છો કે ગામની જે મહિલાઓ છે એ દૂધના બેડાઓ લઈને એ દૂધ ભરવા માટે જઈ રહી છે. તો સહકારી મુવમેન્ટ, કોઓપરેટિવ મુવમેન્ટ જે છે એને લઈને આ રીતનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. અને પહેલાંની જે એક્ઝામ લેવાતી હતી એમાં આ ચિત્રના સ્થાને કોઈ ગ્રાફ, કોઈ ટેબલ અથવા તો અધર બાબતો આપવામાં આવતી હતી અને એના પરથી એનાલિસિસ આપવામાં આવતું હતું. ફર્સ્ટ ટાઈમ આ ચેન્જ થયું. ત્યાર પછી DYSO, STI અને PI આ બધી એક્ઝામ આ ફોર્મેટ રિપીટ થયું છે. ઇટ મીન્સ કે યોજનાને લગતી માહિતી પૂછવામાં આવી છે. તો આ બાબત થયા કે દ્રશ્ય લેખનનું. ત્યાર પછીની જે વાત કરીએ તો અહેવાલ લેખન, તમે પૂછ્યું હતું તો ગાંધીનગર સ્થિત ઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક એટલે કે ઇન્ફ્લિબનેટ સેન્ટરની મુલાકાત લીધી, એનો અનુભવનો અહેવાલ લખવાનો હતો. તો આવી મોસ્ટલી GPSC કોઈ ને કોઈ સેન્ટરની મુલાકાત લીધી હોય એવા અહેવાલ જે છે મેક્સિમમ પૂછતી હોય છે. ત્યાર પછીનું જે ફોર્મેટ જે છે એ સંવાદ કૌશલ્ય છે. તો સંવાદ કૌશલ્યમાં
ઓક્ટોબર 30-31-2021 દરમિયાન યોજાનાર G20 રોમ સમિટમાં ભારતની ભૂમિકા અને યોગદાન વિશે કાકાગો વિશ્વવિદ્યાલયના અર્થશાસ્ત્રી અને બીજા વિશ્વવિદ્યાલયના પર્યાવરણવિદ બંને વચ્ચે ચર્ચા થઈને હવે એનો આપણો આખો સંવાદ લેખન તૈયાર કરવાનો છે. ટોપિક કયો હતો? G20 રોમ સમિટ અને ભારતની ભારત એમાં કઈ કઈ પ્રતિબદ્ધતાઓ રજૂ કરી તે, અને ત્યાર પછીનો જે મુદ્દો જે છે એ છે કે આપણું આખું ભાષાંતર. તો ભાષાંતર આ રીતે રજૂ કરવામાં આવે છે, એને તમે લેન્થ જોઈ શકો છો, સ્ટેટમેન્ટ જોઈ શકો છો, સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈ શકો છો. જે મેં તમને વાત કરી હતી કે ઘણીવાર આપણે ત્રણ ચાર લાઇનના જે લાઇનનો જે પેરેગ્રાફ જોવા મળે છે એ તમે આગળથી જોઈ શકો છો. જુઓ, આખો પેરેગ્રાફ તમને પેરેગ્રાફ ટાઈપનું આખું લખાણ કરેલું હોય એવું તમને અહીં આગળથી જોવા મળશે. તો આવા સમયે આપણે નાના નાના ટુકડાઓમાં એને આખું ડિવાઈડ કરી અને આ રીતનું આપણે આખું આખું ભાષાંતર એમાંથી તૈયાર કરવાનું છે. હવે આની આગળનું જે પેપર હતું તેની ફટાફટ ફાસ્ટ ટ્રેકમાં એક વ્યૂ ઝલક જોઈ લઈએ. તો 10 નંબરની જે ભરતી હતી એમાં જે પૂછવામાં આવ્યા તેવા એસે, એટલે ભારતીયતા અંગે મારી સમજ, હેરી પોટર જેવી કથા સાહિત્યની કૃતિઓની સફળતાના કારણો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર પૂછ્યું હતું, સરોગસી પર પૂછ્યું હતું, અને ભારતમાં માનવ વિદ્યાઓની ઘટતી મહત્તા અને સમાજ ઉપર થનારી અસરો, આ 5 મુદ્દાઓ ઉપર આપણને એસે પૂછવામાં આવ્યો હતો. તો આવા જ્યારે મુદ્દા આવતા હોય તો અહીંયા આગળ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો મુદ્દો આપણી પાસે ક્લિયર છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ત્યાં મસ્ત તૈયાર કરી છે, છાપી દો અહીંયા આગળ અને મેક્સિમમ માર્ક જે છે ગેઇન કરવાનો પ્રયત્ન કરી લો. ત્યાર પછીનો જો વિચાર વિસ્તાર જોઈએ તો રાજેન્દ્ર શાહની કૃતિ, સિદ્ધાંતો યશસ્ચંદ્રની અને પન્ના નાયકની કૃતિ આપણને પૂછવામાં આવી હતી. ત્યાર પછી નર્મદની મારી હકીકત ઉપરથી સંક્ષેપીકરણનો આટલો નાનો પેરેગ્રાફ પૂછવામાં આવ્યો હતો. ત્યાર પછી જો ગદ્યખંડની વાત કરીએ તો ગદ્યખંડ થોડુંક લાંબુ હતું, એમાં પહેલો પેરેગ્રાફ આટલો, બીજો સેક્શન આટલો, એટલે સુરજ જોશીનો જે છે આટલો લગભગ 1/4 પેજનો આખો આ પેરેગ્રાફ હતો, અને એના ઉપરથી 5 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ 5 પ્રશ્નો વાંચશો એટલે તમને ખ્યાલ આવશે કે ખરેખર એક્ઝામનું જે લેવલ છે એટલું કેટલું ટફ હશે. પણ એ ક્યારે? લેખક જેમ થશે ત્યારે. સુરેશ જોશી આવેલું સમજીને ચાલવાનું કે આપણું જે લેવલ જે છે હવે ટફ થવા જઈ રહ્યું છે, મગજને થોડુંક વધારે કસવાની જરૂર પડશે. ત્યાર પછીનો જે મુદ્દો હતો તે આ ઉદ્બોધન, જે મેં તમને આજના લેક્ચરમાં વાત કરી કે અમૂલ જે સેટેલાઇટ સેન્સિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પશુપાલકોને ઘાસચારા પાકનો અંદાજ મેળવવા માટે પહેલ કરી છે એ અંગેનું આપવાનું હતું. ત્યાર પછીનું જે નિવેદન છે તે વન અને પર્યાવરણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે, તમે જોઈ શકો છો ક્લિયર કટ વિભાગનું નામ આપ્યું છે, ગુજરાત સરકારે આપ્યું છે, અને વિષય પણ આખો આપી દેવામાં આવ્યો છે. તો આ રીતે આપણને નિવેદન પૂછવામાં આવતું હોય છે, તો એના મદદથી આપણને ફોર્મેટ જે આપણે બનાવવાનું છે એમાં ખૂબ સરળ થઈ જશે, વિષય પણ આપણી પાસે આખો ક્લિયર છે. ત્યાર પછી જો વાત કરીએ તો એક જાહેરપત્ર પૂછવામાં આવ્યો હતો અને એમાં વરસાદી પાણીના સંગ્રહ માટે હાથ ધરવા માટે વિવિધ યોજનાઓ જે હાથ ધરવામાં આવે છે એને લઈને પૂછવામાં આવ્યો હતો. ત્યાર પછી જે છે આ ચર્ચાપત્ર, તો રાઇટ ટુ ઇન્ફોર્મેશન કાયદાના ફાયદા અને ગેરફાયદા દર્શાવતું ચર્ચાપત્ર આપણે આપવાનું હતું. ખરેખર આ પ્રશ્ન પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો છે પરંતુ ગુજરાતીમાં પૂછ્યો છે, તો હવે એ મુદ્દો એ છે કે GSને ગુજરાતીમાં ઇન્ક્લુડ કરીને કેવી રીતે પૂછી શકાય, આ એનું ડેમોન્સ્ટ્રેશન છે. ચર્ચાપત્ર ખરેખર ગુજરાતીનો પ્યોર સબ્જેક્ટ છે પરંતુ અહીંયા આગળ GS પૂછ્યું છે. ફાયદા અને ગેરફાયદા કોના છે? RTIના છે. અત્યાર સુધી આપણે ચર્ચાપત્રમાં જે જાહેર સમસ્યાઓ હતી એ જોતા હતા, અહીંયા આગળ હવે GSના પ્રશ્નો આપણે જોઈ રહ્યા છીએ. તો આ ગુજરાતી ભાષામાં આવેલા ચેન્જીસ છે. જે મેં તમને વાત કરી કે એક્ઝામ પેટર્ન ચેન્જ આવે તો આ કરવામાં આવી, તો જૂની પેટર્ન આ હતી, આ રીતની ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી, આના ઉપર જે આપણે ઓબ્ઝર્વેશન્સ લખવાના છે આ જે આપણું દ્રશ્ય આલેખન. ત્યાર પછીનું જો વાત કરીએ તો એ છે કે અહેવાલ, તો તમે ઇન્ફોસિસ બેંગ્લોરની મુલાકાત લીધી, આના અનુભવને વર્ણવતો અહેવાલ તૈયાર કરો. તો આવી રીતે મુલાકાતનો અહેવાલ હતો. ત્યાર પછીનું જે ચર્ચા જે છે, વિદ્યાર્થીઓના પુસ્તક વાંચનની સરખામણીમાં મોબાઈલ ફોન છે તે સમય વધુ પસાર કરે છે, આ નિરીક્ષણને લઈને શાળાના શિક્ષક અને વિદ્યાર્થીના માતા પિતા વચ્ચે થઈ રહેલી ચર્ચાનો સંવાદ તૈયાર કરવાનો હતો. તો આ રીતે આપણને એ આખો સંવાદ કૌશલ્ય પૂછવામાં આવે છે. ત્યાર પછીનું જે ગદ્યખંડ જે છે એ ગદ્યખંડ આ રીતે શોર્ટ એન્ડ સિમ્પલ આપેલો હતો, અને એના મદદથી આપણે જોઈએ તો આપણે આસાનીથી આપણે ગદ્યખંડમાં આપણે કન્વર્ટ કરી શકતા હતા. તો આ અલગ અલગ ફોર્મેટના માધ્યમથી ગુજરાતી મુખ્ય પરીક્ષાનું જે પેપર જે છે એને આપણે આને આખરી ફોર્મેટ દીઠ થોડી થોડી પરંતુ જે વધારે કામને આવે છે કે આપણે ડાયરેક્શન ડિસાઈડ કરી શકીએ એવી ઇન્ફોર્મેશન સાથે
આપણે બધી માહિતી જોઈ. એમાં જીપીએસસી ઓનલાઈન દ્વારા રજૂ કરવામાં આવેલી સ્પેશિયલ જે બુકની સિરીઝ જે છે એ સિરીઝ પર તમને ખાસ ઉપયોગી થઈ શકશે. આની સાથે જે તમે કોર્સમાં સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અહીંયા આગળથી લેક્ચરમાં જેટલા મુદ્દા કવર કરવામાં આવે છે એનું પીડીએફ સ્વરૂપે તમને બધું કન્ટેન્ટ પણ પ્રોવાઈડ કરી દેવામાં આવે છે, તો એ પણ આપની એક્ઝામમાં ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો આ બધી બાબતોની સાથે ડિટેલ સ્ટ્રેટેજી, ડિટેલ વ્યૂ પોઈન્ટ, ડિટેલ એનાલિસિસ સાથે આખી આખી જે લેક્ચરની સિરીઝ બહાર પાડવામાં આવશે, જેના અંદર તમે દરેક ફોર્મેટ દીઠ સારાંશ રીતે કન્ટેન્ટ મેળવી શકશો. તો આવો પ્રયત્ન જીપીએસસી ઓનલાઈન કર્યો છે. બેસ્ટ વિશિષ્ટ તમારી બધાની એક્ઝામ માટે, અને મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.